તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 4 માર્ચ 2021ના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ થા હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો વિમેન્સ રાઇટ એક્ટિવિસ્ટ, મહિલાઓના અધિકારો માટે કાર્યકર્તાઓ જે છે, એક્ટિવિસ્ટ લોકો, કાર્ય કરવાવાળા લોકો જે છે, એમણે સીજીઆઈને પૂછેલું છે, સીજીઆઈને કીધેલું છે. સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, એને સ્ટેપ ડાઉન એટલે કે મૂકી દેવાનું, છોડી દેવાનું કીધેલું છે. શું છોડી દેવાનું કીધેલું છે એ જોઈએ. તો કે 3500 કન્સર્ન્ડ સિટીઝન રિપ્રેઝેન્ટેટિવ ઓફ વિમેન્સ મૂવમેન્ટ એન્ડ ફેમિનિસ્ટ ઇસ્યુડ એન ઓપન લેટર ટુ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આજે 3500 જેટલા નાગરિકોએ અને મહિલાઓના અધિકારોની જે વાત કરવાવાળા લોકો અથવા ફેમિનિસ્ટ લોકો જે છે, એમને સીજીઆઈને પત્ર લખી અને જણાવેલું છે તો કે ડિમાન્ડિંગ અને ડિમાન્ડ કરેલી છે, માંગણી કરેલી છે કે હી સ્ટેપ ડાઉન એન્ડ ઇસ્યુ એન્ડ એપોલોજી ફોર હિઝ રિમાર્ક્સ ઇન કોર્ટ વહેર હી આસ્કડ એ મેન એક્યુઝિંગ ઓફ રેપિંગ અ માઇનોર ગર્લ ઇફ હી વોઝ વિલિંગ ટુ મેરી હર. મતલબ કે સુપ્રીમ આ બધા લોકોએ અરજી કરી અને સુપ્રીમ કોર્ટના જજને કીધેલું છે કે તમે પહેલાં તો આની માટે માફી માંગો. સુપ્રીમ કોર્ટના જજને કીધું કે તમે માફી માંગો પહેલાં, પહેલી વસ્તુ એ, અને તમે જે પક્ષ આપેલો છે એને તમે છોડી દો. તો સુપ્રીમ કોર્ટે એવો તો કયો પક્ષ આપી દીધેલો છે? સીજીઆઈ એવો તો કયો પક્ષ આપેલો છે? તો સીજીઆઈએ એવો પક્ષ આપેલો છે કે સીજીઆઈની પાસે એક રેપનો કેસ આવેલો હતો બરાબર. અને એ જે ગર્લ જે છે એ માઇનોર હતી. માઇનોરનો મતલબ 18 વર્ષ કરતાં નીચેની જે છોકરી હતી એનો રેપ કરેલો હતો એક છોકરાએ. તો સુપ્રીમ કોર્ટે એ છોકરાને એવું કીધું કે જો તારી ઈચ્છા હોય, તારી વિલ હોય, તો તું એ જે માઇનોર ગર્લ, માઇનોર છોકરી જે છે એની સાથે તું સાદી લગ્ન, મેરેજ કરી શકે છે. આવું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સીજીઆઈએ એ વ્યક્તિને કીધેલું, બરાબર, આવું કીધેલું. તો જે મહિલાના અધિકારો વિશે એક્ટિવિસ્ટ લોકો જે છે એ આનો વિરોધ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના જજ સીજીઆઈને એવું કહે છે કે સીજીઆઈ આની માટે માફી માંગવી જોઈએ અને એમને જે આ પક્ષ આપેલો છે, પક્ષ જે આ વસ્તુ જે એમને કીધેલી છે લગ્ન કરવા માટેની, એ એમને પાછી સ્ટેપ ડાઉન બાદ પાછી લઈ લેવી જોઈએ. આની માટે ઓપન લેટર, પત્ર લખેલો છે સીજીઆઈને બધા અલગ અલગ વ્યક્તિઓએ. હવે આપણે આ સાથે એક બીજો મુદ્દો જે છે એ જાણીએ કે મેરિટલ રેપ ઇન ઇન્ડિયા. મેરિટલ રેપનો મતલબ શું થાય? એટલે કે કોઈ વ્યક્તિએ મેરેજ કરેલા છે તો મેરેજ કરેલા હોય એ સમય દરમિયાન પણ વાઇફ, પત્ની જે છે એ પોતાના પતિ ઉપર રેપનો આરોપ જે છે એ મૂકી શકે છે. આરોપ મૂકી શકે છે મતલબ કે એની સાથે એના પતિ દ્વારા રેપ થયેલો છે એવી વસ્તુ પણ કરી શકાય છે. મતલબ કે કોઈ હસબન્ડે વાઇફ સાથે મેરેજ કર્યા તો એનો મતલબ એમ નથી કે હસબન્ડની પ્રોપર્ટી થઈ ગઈ, વાઇફ એની પ્રોપર્ટી થઈ ગઈ એવું નથી. ત્યારે પણ વાઇફ જે છે એવી ફરિયાદ કરી શકે છે કે હસબન્ડે, પતિએ એની ઉપર રેપ જે છે એ કરેલો છે, બરાબર. તો ભારતની અંદર આની પરિસ્થિતિ પણ ખૂબ ગંભીર છે. મેરિટલ રેપ ભારતની અંદર કેટલા થઈ છે તો એ જોઈએ. મેરિટલ રેપ એનું આપણે વ્યાખ્યાયિત કરીએ તો શું છે? તો કે એક્ટ ઓફ ફોર્સિંગ યોર સ્પાઉસ ઇન ટુ હેવિંગ સેક્સ, એટલે કે સેક્સ કરવા માટે તમારી જે સ્પાઉસ જે છે એને ફોર્સ કરો, એને બળજબરી કરવી, વિધાઉટ પ્રોપર કોન્સેન્ટ, કોઈપણ પ્રકારની સહમતિ, મંજૂરી વગર, તો એને શું કહેવામાં આવે? એને એક રીતે મેરિટલ રેપ કહેવાય. મેરિટલ રેપ જે છે એ ધીમે ધીમે વધતા ગયા છે. મોર ધેન 100 કન્ટ્રીઝ, 100 કરતાં વધારે દેશોમાં પણ આ બધી વસ્તુ જોવા મળે છે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ઓનલી 36 કન્ટ્રીઝ વેર મેરિટલ રેપ ઇઝ સ્ટીલ નોટ ક્રિમિનલાઇઝ્ડ. તો ભારતની અંદર હજી જે છે એ આ મેરિટલ રેપ જે છે એને ક્રિમિનલ કેટેગરીમાં મૂકવામાં આવેલા નથી. એટલે કે એ કોઈ ગુનો નથી. એટલે કે મહિલાની સહમતિ વગર એનો જે પતિ જે છે એ એની સાથે શારીરિક સંબંધ બનાવે તો ભારતની અંદર એ ક્રિમિનલાઇઝ, એ ફોજદારીની અંતર્ગત આવતા નથી. અમુક દેશોની અંદર જોઈએ, અમુક 100 કરતાં વધારે દેશોની અંદર જે છે એને ક્રિમિનલાઇઝ એટલે કે ગુનો માનવામાં આવે છે. તો ભારતની અંદર મેરિટલ રેપની વાત કરીએ તો પહેલાં જોઈએ તો આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 375 જોઈએ તો એમાં રેપની ડેફિનેશન આપેલી છે. રેપ એટલે કે બળાત્કારની ડેફિનેશન આપેલી છે, જેના અંતર્ગત ઓલ ફોર્મ ઓફ સેક્સ્યુઅલ એસોલ્ટ્સ એટલે કે દરેક પ્રકારની શારીરિક વસ્તુ ઇન્વોલ્વિંગ નોન કોન્શિયલ ઇન્ટરકોર્સ વિથ વિમેન. રેપની વ્યાખ્યા શું આપેલી છે? રેપની વ્યાખ્યા એવી આપેલી છે કે મહિલા સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ એની સહમતિ વગર, એની કોન્સેન્સ્યુઅલ, એની સહમતિ વગર જે બનાવવામાં આવે એને શું કહેવામાં આવશે? એને રેપ કહેવામાં આવશે. આર્ટિકલ સેક્શન 375 નંબરને કલમમાં આઈપીસીમાં કીધેલું છે. બીજી વાત કરીએ નોન ક્રિમિનલાઇઝ ઓફ મેરિટલ રેપ ઇન ઇન્ડિયા ઇમેનેટ્સ ફ્રોમ એક્સેપ્શન ટુ ધ સેક્શન 375. હવે 375માં અત્યારે જ આપણે જોયું કે એમાં રેપની વ્યાખ્યા આવેલી છે, પરંતુ 375ની આગળ વાંચીએ તો 375(2)માં આપેલું છે. 375ની સેક્શન 2ની અંદર આપેલું છે, શું કીધેલું છે કે મેરિટલ રેપ જે છે એને ક્રિમિનલાઇઝ, એ નોન ક્રિમિનલ કેટેગરીની અંદર ગણવામાં આવશે. એટલે કે એક્સેપ્શન 2 ઓફ સેક્શન 375માં કીધેલું છે કે અનવિલિંગ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બિટવીન અ હસબન્ડ એન્ડ વાઇફ, એટલે કે પતિ અને પત્નીની વચ્ચે કોન્સેન્શન વગરનું એટલે કે સહમતિ વગરનો જે શારીરિક સંબંધ બનાવવામાં આવશે તો એને પણ રેપ ગણવામાં આવશે નહીં, તો એને રેપ ગણવામાં આવશે નહીં એવું કીધેલું છે. 375(2)માં જ એવું કહી દીધેલું છે. અત્યારની વાત કરીએ તો વાઇફ ઇઝ પ્રિઝ્યુમ્ડ ટુ ડિલિવર પરપેચ્યુઅલ કોન્સેન્ટ ટુ હેવ સેક્સ વિથ હર હસબન્ડ આફ્ટર એન્ટરિંગ મેરિટલ રિલેશનશીપ. બીજી વાત કરીએ તો કે ધ કોન્સેપ્ટ ઓફ મેરિટલ રેપ. ભારતની અંદર મેરિટલ રેપનો કોન્સેપ્ટ જોઈએ તો ઇપીટોમ ઓફ વોટ વી કોલ ઇમ્પ્લાઇડ કોન્સેન્ટ, જેના અંતર્ગત કોન્સેન્ટની એ બધી. મેરેજ ઇઝ અ મેન મેરેજ બિટવીન મેન અ વિમેન
here implies that both have consensual to sexual intercourse and it cannot be otherwise. એટલે કે ભારતની અંદર મેઇન વસ્તુ તો શું છે કે આ મેરિટલ રેપ જે છે એને કોઈ ક્રિમિનલ કેટેગરીમાં ગણવામાં આવતું નથી. કેમ? કારણ કે 375 ની સેક્શન 2 માં એવું કીધેલું છે એ, એટલે આઈપીસીની અંદર. બીજી વાત કરીએ અગેન્સ્ટ લીગલ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ, પરંતુ એક રીતે જોઈએ તો લીગલ એટલે કે કાનૂની અધિકાર અને કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય અધિકારની વિરુદ્ધ છે. આ જે વસ્તુ જે છે એ બંધારણીય અધિકારની વિરુદ્ધ છે. કેમ? કારણ કે અનુચ્છેદ 14 એવું કહે છે, અનુચ્છેદ 14નું આ ઉલ્લંઘન કરે છે. અનુચ્છેદ 14 શું કહે છે? અનુચ્છેદ 14 એવું કહે છે કે કાયદા સમક્ષ બધા લોકો સમાન છે, કાયદા સમક્ષ બધા લોકો સમાન છે. અનુચ્છેદ 14માં બે મહત્વના કોન્સેપ્ટ આપેલા છે, ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન બિફોર લો. ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા, અને ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદાનું સમાન રક્ષણ. આ તમારે ડિટેલમાં જાણવું હોય તો એ વિડીયો મેં ઓલરેડી બંધારણની સિરીઝમાં અપલોડ કરી દીધા છે, તમે આ જઈને જોઈ શકો છો. રોજે સાંજે 6 વાગે એમ લક્ષ્મીકાંતની બુકમાં બધું સમજાવી છે, ત્યાં જઈને જોઈ લેવ તો વધારે સારું રહેશે. તો પહેલાં તો આ અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. મેરિટલ રેપ વાયોલેટ્સ, મેરિટલ રેપ લગ્ન જીવન દરમિયાન જે રેપ કરવામાં આવે એ વાયોલેટ ઉલ્લંઘન કરે છે રાઇટ ટુ ઇક્વાલિટી સમાનતાનો અધિકાર કે જે અનુચ્છેદ 14માં આપવામાં આવેલો છે. કોને? તો કે મહિલાને આપવામાં આવેલો છે. તો એક્સેપ્શન ક્રિએટ્સ ટુ ક્લાસીસ ઓફ, આના અંતર્ગત બે પ્રકારની મહિલાઓનું નિર્માણ થઈ જાય છે. મહિલાઓની અંદર બે પ્રકારના ક્લાસ બની જાય છે, બે પ્રકારના વર્ગ બની જાય છે. મેરિટ આની સાથે તે જોવાની કોશિશ કરીએ તો આજે મેરિટલ રેપ જે છે, મેરિટલ રેપ કે જેને ક્રિમિનલાઇઝ નથી કરવામાં આવેલો, ક્રિમિનલ કેટેગરીમાં નથી મૂકવામાં આવેલો, તો એ એક રીતે મહિલાઓના અનુચ્છેદ 21નું પણ ઉલ્લંઘન કરે છે. મહિલાઓને જે મળેલો છે અનુચ્છેદ 21 શું કહે છે? રાઇટ ટુ લિવ લાઇફ વિથ ડિગ્નિટી એટલે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. અનુચ્છેદ 21ની અંદર કઈ કઈ વસ્તુ હોય છે? હેલ્થનું ધ્યાન રાખવાનું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું, પ્રાઇવસીનું ધ્યાન રાખવાનું, નિજતાનું, ડિગ્નિટી મહાનતાનું, સેફ લિવિંગ કન્ડિશન, સેફ એન્વાયરમેન્ટ, આ બધી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું. તો હવે જો કોઈ મહિલા સાથે એની કોન્સેન્ટ, એની પરવાનગી વગર, એની સહમતી વગર એની સાથે શારીરિક સંબંધ બનાવવામાં આવશે તો એ એક રીતે ખરાબ વસ્તુ છે, એ સારી વસ્તુ નથી. મતલબ કે એનો અનુચ્છેદ 21નું પણ ઉલ્લંઘન થાય છે. તો એની હેલ્થ અને એની પ્રાઇવસી અને એની ડિગ્નિટી, એની જે મહાનતા જે છે એ જળવાતી નથી જો એની સહમતી વગર કરવામાં આવે છે તો. બરાબર. ઇન ધ સ્ટેટ ઓફ કર્ણાટકા, કર્ણાટકા વર્સિસ ક્રિષ્ણાપા નામનો કેસ હતો. કર્ણાટકા વર્સિસ ક્રિષ્ણાપા, એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધેલું હતું? સેક્સ્યુઅલ વાયોલન્સ અપાર્ટ ફ્રોમ બીઈંગ અ ડિહ્યુમનાઇઝિંગ એક્ટ ઇઝ એન અનલોફુલ ઇન્ટ્રુઝન ઓફ ધ રાઇટ ટુ પ્રાઇવસી એન્ડ સેન્સિટી ઓફ ધ ફિમેલ. મતલબ કે આ કેસની અંદર શું કીધેલું હતું કે અમુક પ્રકારના સેક્સ્યુઅલ વાયોલન્સ કે શારીરિક રીતે જે હિંસા કરવામાં આવે કે જે ડિહ્યુમનાઇઝિંગ છે, ડિહ્યુમનાઇઝિંગ એક્ટ એટલે કે અમાનવીય કૃત્ય અથવા અનલોફુલ ગેરકાયદેસરની જે વસ્તુ જે છે એ રાઇટ ટુ પ્રાઇવસીનો પણ ઉલ્લંઘન છે. મહિલાઓ સાથે આવું કોઈ વર્તન કરવામાં આવે, કેવું? અમાનવીય વર્તન કરવામાં આવે, સેક્સ્યુઅલ વાયોલન્સ શારીરિક રીતે એમની ઉપર હિંસા કરવામાં આવે તો એ ગુનો ગણવામાં આવશે. એ શું કરવામાં આવશે? ગુનો. અને અનુચ્છેદ 21 અનુસાર એ મહિલાઓની રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન છે, એવું એણે સુપ્રીમ કોર્ટે કર્ણાટકા વર્સિસ ક્રિષ્ણાપાના કેસની અંદર કીધું. આ જે જજમેન્ટની અંદર કર્ણાટકા વર્સિસ ક્રિષ્ણાપાની અંદર એવું કીધું કે નોન કોન્સિયલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ અમાઉન્ટ ટુ ફિઝિકલ એન્ડ સેક્સ્યુઅલ વાયોલન્સ. મતલબ કે કોઈ મહિલા સાથે એની પરવાનગી વગર, એની મરજી વગર, એની કોન્સેન્ટ, એની સહમતી વગર જો શારીરિક સંબંધ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવામાં આવે છે તો હકીકતમાં એ મહિલાનું ફિઝિકલ અને સેક્સ્યુઅલ વાયોલન્સ, એને શારીરિક અને આજે સેક્સ્યુઅલ વાયોલન્સ હિંસા અંતર્ગત ગણવામાં આવશે અને એ કાયદેસરની રીતે જોઈએ તો અનુચ્છેદ 21નું ઉલ્લંઘન થાય છે, એવું સુપ્રીમ કોર્ટે આ કેસમાં કીધેલું હતું. બીજી વાત કરીએ તો સુચિતા શ્રીવાસ્તવ વર્સિસ ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન, આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધેલું હતું? રાઇટ ટુ મેક ચોઇસ એટલે કે મહિલાઓને પણ પસંદ કરવાનો અધિકાર છે. રિલેટેડ ટુ સેક્સ્યુઅલ એક્ટિવિટી એટલે કે શારીરિક સંબંધોની અંદર મહિલાઓને ચોઇસ પસંદ કરવાનો અધિકાર વિથ રાઇટ ટુ પર્સનલ લિબર્ટી. એમાં પણ પર્સનલ લિબર્ટી એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા, પ્રાઇવસી, નિજતા, ડિગ્નિટી, બોડીલી આ બધી વસ્તુના અધિકારો એમને મળેલા છે જે અનુચ્છેદ 21માં આપેલા છે, એટલે એનું પણ પાલન થવું જોઈએ. પછી કેએસ પુટ્ટાસ્વામી કેસની અંદર તો સુપ્રીમ કોર્ટે કહી દીધું હતું કે પ્રાઇવસી એ નિજતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 21 અંતર્ગત. રાઇટ ટુ પ્રાઇવસીની અંતર્ગત શું આવે? રાઇટ ટુ પ્રાઇવસીની અંતર્ગત ડિસિઝનલ પ્રાઇવસી રિફ્લેક્ટેડ બાય એન એબિલિટી ટુ મેક ઇન્ટિમેટ ડિસિઝન પ્રાઇમરીલી કન્સિસ્ટિંગ ઓફ વન્સ સેક્સ્યુઅલ ઓર પ્રોએક્ટિવ. રાઇટ ટુ પ્રાઇવસી એના અંતર્ગત જ તે સેક્સ્યુઅલ બાબતની કોઈ પણ બાબતે, સેક્સ્યુઅલ એટલે કે શારીરિક બાબતે, શારીરિક સંબંધ બનાવવા બાબતેની જે કોઈ પણ વસ્તુ હશે એ બધે બધી વસ્તુને પણ રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત એડ કરી લઈ હતી કે એસ પુટ્ટાસ્વામીના કેસની અંદર. આ બધે બધા જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે રિકગ્નાઇઝ ઓળખાણ આપેલી છે. શું સેને ઓળખાણ આપેલી છે? તો કે રાઇટ ટુ એબસ્ટેન ફ્રોમ સેક્સ્યુઅલ એક્ટિવિટી ફોર ઓલ વિમેન ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર મેરિટલ સ્ટેટસ. એટલે કે એમાં શું આપેલું છે કે જો મહિલાના મેરેજ એટલે કે લગ્ન થઈ ગયેલા છે તો પણ એ પોતાની જે સેક્સ્યુઅલ એક્ટિવિટી શારીરિક સંબંધોથી દૂર રહી શકે છે, એબસ્ટેન દૂર રહેવાનો અધિકાર એમને આપેલો છે અલગ અલગ જજમેન્ટ પ્રમાણે. કારણ કે 21 અનુચ્છેદ 21 એને એવું કહે છે કે એ આ બધી વસ્તુથી પણ દૂર રહે છે, એવું સુપ્રીમ કોર્ટે અલગ અલગ જગ્યાએ કહ્યું. ધેરફોર ફોર્સ્ડ સેક્સ્યુઅલ કોહિબિશન ઇઝ અ વાયોલેશન. એટલે એક રીતે જોઈએ તો મહિલાઓ સાથે જો ફોર્સ્ડ રીતે
કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવામાં આવે તો એ અનુચ્છેદ 21 નું ઉલ્લંઘન છે એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. આગળ વાત કરીએ ડિફીટ્સ ધ સ્પિરિટ ઓફ સેક્શન 375 ઓફ આઈપીસી. ડિફીટ્સ એક રીતે જોઈએ તો આ બાબતે સુપ્રીમ કોર્ટે જે જે વસ્તુ કીધી તો એ આઈપીસીની જે 375 નંબરની સેક્શન જે છે એમાં થોડુંક એ હારતી હોય એવું જોવા મળે છે, ડિફીટ થતી હોય એવું જોવા મળે છે. કેમ? તો પર્પસ ઓફ સેક્શન 375 આઈપીસીમાં 375 જે છે એ શું વાત કરે છે, પ્રોટેક્ટ વિમેન, મહિલાઓને સંરક્ષણ આપે છે, એન્ડ પનિશ ધોઝ હુ એન્ગેજ ઇન ધ ઇનહ્યુમન એક્ટિવિટી ઓફ રેપ. 375માં મહિલાઓનું સંરક્ષણ કરે છે આઈપીસી. 375 શું કહે છે તો કે એમાં રેપની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને અમાનવીય કૃત્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એટલે એ મહિલાઓનું સંરક્ષણ કરે છે અને સજા આપે છે. કોને? તો કે જે રેપિસ્ટ હોય એને. આ વ્યવહાર તેમ છતાં પણ એક્ઝેમ્પ્ટિંગ હસબન્ડ, તેમ છતાં પણ જે હસબન્ડ લોકો જે છે એ પણ જો એમની પત્ની સાથે રેપ કરે તો એને પનિશમેન્ટના દાયરામાંથી મુક્તિ મળી જાય છે, એમને પનિશમેન્ટ સજા બજા મળતી નથી. તો આ એક રીતે શું છે, કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ છે. કોન્સિક્વન્સ ઓફ રેપ આર સેમ વેધર અ વિમન ઇઝ મેરિડ ઓર અનમેરિડ. સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે મહિલા મેરિડ છે કે અનમેરિડ છે કોઈ ફેર પડતો નથી. એની સાથે રેપ થાય છે તો પછી એને રેપ તરીકે તે કન્સિડર કરવામાં. મોર ઓવર મેરિડ વિમન મે એકચ્યુઅલી ફાઇન્ડ ઇટ મોર ડિફિકલ્ટ ટુ એસ્કેપ એબ્યુસિવ કન્ડિશન એટ હોમ બીકોઝ ધે આર લીગલી એન્ડ ફાઇનાન્શિયલી ટાઈડ ટુ ધેર હસબન્ડ. એટલે કે મહિલા માટે જ્યારે એ કોઈની પત્ની હોય તો થોડું મુશ્કેલ બની જાય છે, કારણ કે એ લીગલી કાયદાકીય રીતે લગ્ન જે છે એ પણ એક રીતે કાયદાનું સર્ટિફિકેટને મળી રહ્યું છે અને ફાઇનાન્શિયલ નાણાકીય રીતે એ પોતાના પતિ સાથે જોડાયેલી હોય છે. પછી વાત કરીએ ડોક્ટ્રિન ઓફ કોવર્ચ્યુર. ડોક્ટ્રિન ઓફ કોવર્ચ્યુર એ શું છે તો નોન ક્રિમિનલાઇઝેશન નેચર ઓફ મેરિટલ રેપ ઇમેજ ફ્રોમ ધ બ્રિટિશ ઇરા. આ બધી વસ્તુ જે છે એ બ્રિટિશ ઇરાથી જ તે ચાલેલી આવે છે બ્રિટિશ સમય દરમિયાન. પ્રશ્ન અમુક એવો પૂછાય તો એવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે કે આ મેરિટલ રેપ જે છે એને હજી સુધી શું ક્રિમિનલાઇઝ કરેલું નથી. મેન્સ લેવલે પણ આવો પ્રશ્ન પૂછાઈ જાય કે શું હવે એવો સમય આવી ગયેલો છે કે મેરિટલ રેપ જે છે એને ક્રિમિનલાઇઝ કરી દેવો જોઈએ, તો એનો જવાબ શું આવશે? એનો જવાબ હા આવશે. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાના અલગ અલગ જજમેન્ટની અંદર એવું કીધેલું છે એટલે. ઓકે, પછી મેરિટલ રેપ લાર્જલી ઇન્ફ્લુએન્સ્ડ આ પ્રભાવ પાડે છે કોના અંતર્ગત, ડિપ્રાઇવ્ડ ફ્રોમ ધીસ ડોક્ટ્રિન. આ ડોક્ટ્રિનનું પાલન કરવું જોઈએ. તો એનું ગમે ત્યારે લખવાનું હોય તો ડોક્ટ્રિન ઓફ જે કોવર્ચ્યુર જે છે કોવર્ચ્યુર એના વિશે પણ તમારે લખવું પડે. જો અહીંયા કોવર્ચ્યુર એટલે શું એ એનો મતલબ તમે જોઈ શકો છો. કોવર્ચ્યુરનો મતલબ થાય પતિની દેખભાળ નીચે, પત્નીનું સ્થિતિ અને સ્થાન. એટલે કે પતિની દેખભાળ નીચે પત્નીનું જે સ્થાન હોય એને કહેવાય કોવર્ચ્યુર. એટલે કે એને એની માટેનું ડોક્ટ્રિન, એની માટેના અમુક નિયમો બનાવવામાં આવેલા છે કે પતિની દેખભાળ નીચે પત્નીનું સ્થાન કેવું હોવું જોઈએ એને કહેવાય ડોક્ટ્રિન ઓફ કોવર્ચ્યુર, જે બ્રિટિશ સમયથી જ બનાવવામાં આવેલા છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈએ કે ડોક્ટ્રિન ઓફ કોવર્ચ્યુર એ શું છે તો પતિની દેખભાળ નીચે પત્નીનું કયું સ્થાન હોવું જોઈએ એના ડોક્ટ્રિન એની માટેના નિયમોની વાત કરે છે. તો એ મહત્વનો પ્રશ્ન એ થાય કે આઈપીસીની અંદર મેરિટલ રેપ જે છે એના વિશે વાત કેમ નથી કરવામાં આવી, અથવા મેરિટલ રેપને રેપની કેટેગરીમાં કેમ નથી ગણવામાં આવ્યું. તો એની પાછળનું કારણ એ છે કે જ્યારે આઈપીસી બનાવવામાં આવેલી હતી 1860ની અંદર, એ સમયે જે મેરિડ વિમન જે પરિણીત મહિલા જે છે એને કન્સિડર્ડ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ગણવામાં આવતી ન હતી, પરંતુ એને એક લીગલ એન્ટિટી અને પતિ અને પત્ની બંનેને એક સાથે જ ગણવામાં આવતા હતા. એને લીગલ એન્ટિટી ઇન્ડિપેન્ડન્ટ નથી ગણવામાં આવતી, પરંતુ પુરુષ સાથે જોડાયેલી તે પતિ પત્ની જોડાની અંદર કપલની અંદર તે ગણવામાં આવતી હતી. એટલે તો મેરિટલ રેપ જે છે એને એક્સેપ્શનમાં મૂકી દીધું હતું આઈપીસીની 375ની અંદર. ડ્રાફ્ટેડ ઓન ધ બેઝિસ ઓફ વિક્ટોરિયન પેટ્રિઆર્કલ નોર્મ્સ. વિક્ટોરિયાના જે પેટ્રિઆર્કલનો મતલબ પિતૃ પ્રધાનાત્મક નોર્મ હતા એના અંતર્ગત ધેટ ડીડ નોટ રિકગ્નાઇઝ મેન એન્ડ વુમન એઝ ઇક્વલ. વિક્ટોરિયન પેટ્રિઆર્કલ શું કરે છે તો કે વિક્ટોરિયલ પેટ્રિઆર્કલ જે છે એ મહિલા અને પુરુષ એ બંનેને ઇક્વલ સમાન ગણતા નથી, પરંતુ ડીડ અને એના અંતર્ગત ડીડ નોટ અલો મેરિડ વુમન ટુ ઓન પ્રોપર્ટી. એના અંતર્ગત હતી આ વિક્ટોરિયન પેટ્રિઆર્કલ અંતર્ગત હતી મહિલાઓને અધિકાર, મેરિડ વિમન એટલે કે પરિણીત મહિલાઓને પ્રોપર્ટી રાખવાનો અધિકાર પણ નથી. એન્ડ મર્જ ધ આઇડેન્ટિટીઝ ઓફ ધ હસબન્ડ. મતલબ કે આજે જ્યારે મહિલા પરિણીત થઈ જાય છે એટલે એની આઇડેન્ટિટી એની ઓળખ જે છે એ ખુદની કોઈ ઓળખ રહેતી નથી, પરંતુ હસબન્ડ સાથે એના પતિ સાથે એની ઓળખ જે છે એ છુપાઈ જાય છે અને બંનેની ઓળખ એક થઈ જાય છે. પછી એને ખુદનું કંઈ અસ્તિત્વ રહેતું નથી, એના પતિ સાથે તે બધું આવી જાય છે બરાબર. એટલે પ્રોપર્ટીને એવું બધું પણ રાખી શકતી નથી એવું વિક્ટોરિયન પેટ્રિઆર્કલ એવું કહે છે. અને એ સમય 1860માં આઈપીસી બની ત્યારે આ બધી વસ્તુના આધારે ડોક્ટ્રિન ઓફ કોવર્ચ્યુના આધારે અને વિક્ટોરિયન પેટ્રિઆર્કલના આધારે મેરિટલ રેપ જે છે એને કન્સિડર લેવામાં આવેલું નહોતું. તો વે ફોરવર્ડ આગળ આપણે શું કરી શકીએ, અત્યારની પરિસ્થિતિ શું હતી એ તો જોઈ લીધી, આગળ શું કરવું જોઈએ. તો આગળ વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ ડિક્લેરેશન ઓન એલિમિનેશન ઓફ વાયોલેન્સ અગેન્સ્ટ વુમન. સંયુક્ત રાષ્ટ્રએ ડિક્લેરેશન કરેલું હતું કે મહિલાઓની વિરુદ્ધમાં જે વાયોલેન્સ ગુનાઓ થાય છે એને અટકાવવા જોઈએ. એમાં વાયોલેશન્સ હિંસા જે છે હિંસા એને ડિફાઇન કરેલી છે. કઈ રીતે? તો કે એની એક્ટ ઓફ જેન્ડર બેઝડ વાયોલેશન એટલે કે કોઈપણ મહિલાઓ વિરુદ્ધ જેન્ડર એની લિંગના આધારે કોઈપણ પ્રકારનું વાયોલેન્સ ગુનો હિંસા કરવામાં આવે એ બધે બધી વસ્તુને મહિલાઓ વિરુદ્ધ થતા વાયોલેન્સ ગણી લેવાના. ઓર ઇઝ લાઇકલી ટુ
વિલ રિઝલ્ટ ઇન, અને આ આ જે વાયોલેન્સ આ હિંસા કઈ રીતની હોઈ શકે, ફિઝિકલ શારીરિક હોઈ શકે, સેક્સ્યુઅલ હોઈ શકે અથવા મેન્ટલ માનસિક રીતે પણ હોઈ શકે. માનસિક રીતની કઈ રીતે હોઈ શકે, મહિલાઓને કોઈ મેળા મારતું હોય કે તું કામ નથી કરતી, તું ઓલું નથી કરતી, પેલું નથી કરતી, તો આ બધી બધી વસ્તુ જે છે એ પણ આ બધી વસ્તુ પણ કોની અંતર્ગત આવશે, તો કે વાયોલેન્સ હિંસા અંતર્ગત આવશે. અને જેના કારણે મહિલાઓએ સફર થવું પડતું હોય, એટલે કે મહિલાઓએ હેરાન થવું પડતું હોય, જેના અંતર્ગત થ્રેટ્સ ઓફ સચ એક્શન, મહિલાને અમુક પ્રકારની ધમકી આપવામાં આવતી હોય, તો આ બધી બધી વસ્તુ જે છે કે જે મહિલાઓની લિબર્ટી સ્વતંત્રતા છીનવતી હોય, તો આ બધી બધી વસ્તુને વાયોલેન્સ ગણવામાં આવશે. એવું કોણે કીધું હતું? યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રે એલી ડિક્લેરેશન કીધેલું હતું, એમાં કીધેલું હતું. અને સંયુક્ત રાષ્ટ્રે કસમ ખાઈ લીધી કે આપણે એલિમિનેટ રદ કરી નાખવું છે મહિલાઓની વિરુદ્ધમાં જેટલા વાયોલેન્સ હિંસા થાય છે એ બધા. આ બાબતે 2013ની અંદર વાત કરવામાં આવેલી CEDAW જે છે એણે રિકમેન્ડેશન ભલામણ કરી. CEDAW શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ કમિટી ઓન એલિમિનેશન ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વિમન, એટલે કે એલિમિનેટ રદ કરવામાં આવશે ડિસ્ક્રિમિનેશન ભેદભાવ, મહિલાઓની વિરુદ્ધમાં બધા ભેદભાવ દૂર કરવામાં આવશે, એણે રિકમેન્ડ કર્યું. CEDAW કે ઇન્ડિયન ગવર્મેન્ટ, ભારત સરકાર જે છે સુડ ક્રિમિનલ, ભારત સરકારે જે છે એ આ મેરિટલ રેપ જે છે એને ક્રિમિનલાઇઝ્ડ કરી દેવો જોઈએ, એને ગુનાની શ્રેણીમાં મૂકી દેવો જોઈએ, એને ફોજદારી ગુનામાં દાખલ કરી દેવો જોઈએ. એવું કોને કીધેલું? CEDAW. આગળ જતાં વાત કરીએ તો ભારતની અંદર JS વર્મા કમિટી જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી એની પછી, અને આખા ભારતની અંદર નેશન વાઇડ પ્રોટેસ્ટ વિરોધો થયેલા હતા 16 ડિસેમ્બર 2012ની અંદર, જ્યારે ગેંગ રેપ થયેલો હતો નિર્ભયાનું નહીં બધા, ત્યારે JS વર્મા કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. તો બાય રિમૂવિંગ ધીસ લો વિમેન વિલ બી સેફર ફ્રોમ એબ્યુસિવ સ્પાઉસ, મતલબ કે જો આ મેરિટલ રેપને કાયદો ક્રિમિનલાઇઝ્ડ કરી દેવામાં આવશે તો મહિલાઓ જે છે એને પોતાના પતિ તરફથી પણ જે એબ્યુસિવ એમનું જે અપમાન ને એ બધું કરવામાં આવે છે એ બધું બચાવી શકાશે, એ દૂર થઈ જશે. કેન રિસીવ ધ હેલ્પ, આના અંતર્ગત મહિલાઓ જે મેરિટલ મેરિડ વિમેન જે છે પરિણિત મહિલાઓ કેન રિસીવ હેલ્પ નીડેડ ટુ રિકવર, એટલે કે એ હેલ્પને મદદને એ બધું પણ મેળવી શકશે, કારણ કે મેરિટલ રેપને ઓલા ક્રિમિનલ અંતર્ગત મૂકવામાં આવશે. તો અને ડોમેસ્ટિક વાયોલન્સ અને સેક્સ્યુઅલ એબ્યુઝ, ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું હિંસા, ઘરે એની ઉપર હિંસા કરવામાં આવે, માર મારવામાં આવે કે કામ નથી કરતી નોલન પેલું, અને સેક્સ્યુઅલ એબ્યુઝ શારીરિક રીતે જો એનું અપમાન કરવામાં આવે તો એના અંતર્ગત પણ એને હેલ્પને એ બધું મળી રહેશે. હવે બીજી વાત કરીએ કે ભારતની ભારતનો લો, ઇન્ડિયન લો, ભારતનો કાયદો શું કહે છે મેરિટલ રેપ બાબતે, મેરિટલ મેરેજ જે પરિણિત મહિલાઓના રેપ બાબતે શું કહે છે. પહેલાં તો 375ની અંદર મેં તમને પહેલાં જ કીધું, IPC 375ની અંદર રેપની વ્યાખ્યા આપવામાં આવેલી છે, અને એમાં શું કીધેલું છે કે વિચ ડીલ્સ વિથ રેપ સ્ટેટસ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બાય મેન વિથ હિઝ ઓન વાઇફ, એટલે કે પુરુષ દ્વારા પોતાની પત્ની સાથે જે કોઈ પણ ઇન્ટરકોર્સ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, શારીરિક સંબંધ બાંધવામાં આવશે એને રેપ ગણવામાં નહીં આવે. તો વાઇફ નોટ બીંગ અંડર 15 યર ઓફ એજ, પરંતુ અહીંયા મહત્વની વસ્તુ એ પણ છે, વાઇફ જે છે 15 વર્ષ કરતાં નીચેની ન હોવી જોઈએ તો એને રેપ ગણવામાં નહીં આવે. 375માં જ એવું કીધેલું છે. 375માં એક રીતે જોઈએ તો રેપની વ્યાખ્યા આપવામાં આવી છે, અને 375માં એવું પણ કીધેલું છે કે 15 વર્ષ કરતાં નીચેની મહિલા સાથે એ પતિ જે છે પત્ની સાથે 15 વર્ષ કરતાં નીચેની નહીં પરંતુ 15 વર્ષ કરતાં મોટી પત્ની સાથે શારીરિક સંબંધ બંધાવશે તો એને રેપ ગણવામાં રેપ ગણવામાં નહીં આવે. 376 શું કહે છે? તો 376 IPCની અંદર એવું લખેલું છે, પ્રોવાઇડ્સ પનિશમેન્ટ ફોર રેપ, રેપ માટેની સજા ક્યાં આપેલી છે? રેપ માટેની સજા IPCની 376માં આપેલી છે. એમાં એવું કીધેલું છે કે રેપિસ્ટ શુડ બી પનિશ્ડ, રેપિસ્ટ લોકોને સજા આપવી જોઈએ. ઇમ્પ્રેઝનમેન્ટ એન્ડ ફાઇન, એટલે કે પહેલાં તો સજા જેલની સજા આપવી જોઈએ અને ફાઇન દંડ આપવો જોઈએ, અનલેસ ધ વિમેન ઇઝ રેપ્ડ ઇઝ હિઝ ઓન વાઇફ. આમાં 376ની અંદર પણ એ જ કીધેલું છે કે જો રેપ માટેની સજા નહીં આપી શકે, જો એ વ્યક્તિ જે છે એ એનો પતિ જ છે, એનો પતિ જે છે તો સજા નહીં આપી શકે. બીજી વાત કરીએ ડોમેસ્ટિક ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005ની અંદર ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ બનાવવામાં આવ્યો હતો, એ વાત કરે છે સિવિલ રેમેડી ટુ મેરિટલ રેપ, એ મેરિટલ રેપ વિશે થોડી ઘણી વાત કરે છે, અને એના અંતર્ગત ડોમેસ્ટિક ઘરેલું હિંસા બાબતે થોડી ઘણી સજા આપી શકે છે. સેક્શન 122 જોઈએ ઇન્ડિયન એવિડન્સ એક્ટનો, તો એ પ્રિવેન્ટ અટકાવે છે, શું અટકાવે છે? એવિડન્સ ઓફ મેરિટલ રેપ ફ્રોમ બિંગ એડમિસેબલ ઇન કોર્ટ અનલેસ ઇટ ઇઝ અ પ્રોસિક્યુશન ફોર બેટરી ઓર ફિઝિકલ એન્ડ મેન્ટલ એબ્યુઝ, એટલે આના અંતર્ગત પણ જે મેરિટલ રેપ જે છે એને અટકાવવામાં આવે છે, એને ગુનો ક્રિમિનલ કેટેગરીની અંદર ગણવામાં આવતું નથી. તો આ બધા થોડા ઘણા પોઈન્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ઇન્ડિયા એન્ડ જાપાન, ભારત અને જાપાન જે છે ફરીથી પાછા આવી ગયા છે. શ્રીલંકાની અંદર એક પોર્ટ પ્રોજેક્ટ બનાવવાનો છે, શ્રીલંકાની અંદર એક બંદર માટેનો પ્રોજેક્ટ બનાવવાનો છે, એક નવો બંદર અને પ્રોજેક્ટ. તો ભારત અને જાપાન ઘણા લાંબા સમયથી મથી રહ્યા છે કે ભારતને આ પ્રોજેક્ટ મળી જાય. હવે અહીં આખો મુદ્દો શું છે એ સમજો. હવે સૌથી પહેલાં તમે શ્રીલંકાનો મેપ જો, શ્રીલંકાના નકશાની અંદર જોઈએ તો શ્રીલંકા પહેલાં તો એક પોર્ટ એટલે કે બંદર છે, ચારે બાજુ પાણી આવેલું છે, ચારે બાજુ શું છે? પાણી. હવે શ્રીલંકાના મહત્વના બંદર જોવાની કોશિશ કરીએ તો અહીંયા હંબનટોટા બંદર છે, અહીંયા કોલંબો પોર્ટ છે, અહીંયા કોલંબો પોર્ટ છે, અને અહીંયા આ અલગ અલગ પોર્ટ છે. મહત્વના પોર્ટ આ કોલંબો અને હંબનટોટા છે. અત્યારે એની વાત કરીએ, હંબનટોટા પોર્ટ જે છે એ શ્રીલંકાએ ચાઇનાને 99 વર્ષ લીઝ ઉપર આપી દીધેલું છે, એટલે એવું સમજો કે ચાઇના દ્વારા હંબનટોટા 99 વર્ષ પૂરતું, તો હંબનટોટા જે છે એ ચીનને મળી ગયું છે, એટલે કે હંબનટોટા ઉપર ચીનનો અધિકાર છે. તો આના કારણે પેટમાં દુખી ગયું છે કોને? ભારતને
અને ચાઇના ભારતને અને જાપાનને. તો ભારત પણ એવી ઈચ્છા ધરાવે છે કે શ્રીલંકાની અંદર અમુક પોઈન્ટ ઉપર કોકને કોક જગ્યાએ ભારતને પણ કંઈક હિસ્સો મળી જાય, કે ભારત પણ ત્યાં પોતાનું કંઈક કાર્ય કરી શકે. તો ભારત ઘણા લાંબા સમયથી વાત કરી રહ્યું હતું કે અમને કોલંબો પોર્ટ જે છે આપી દો, ભારતને અમને કોલંબો પોર્ટ આપી દો. પહેલાં તો ભારત પાસે એટલા પૈસા નથી, એટલે ભારત એકલું ન ગયું કોલંબો પોર્ટ લેવા. ભારતે હારે હારે જાપાનને લઈ ગયું કે આપણે બે થઈ અને લેવી. કેમ? કારણ કે જો શ્રીલંકા ચીનની નેવી જે છે એ ધીમે ધીમે ઉગરશે, ધીમે ધીમે વધશે, તો જાપાન માટે પણ એક રીતે ખતરો છે. એટલે ભારત અને જાપાન બે ભેગા થયા, બે પૈસાનો જુગાડ કર્યો અને કીધું કે કોલંબો પોર્ટ જે છે ત્યાં અમે થોડુંક ઇન્વેસ્ટમેન્ટને રોકાણ એવું બધું કર્યું, તમે અમને કોલંબો પોર્ટ આપો. હવે શ્રીલંકાનું પોલિટિક્સ રાજનીતિ સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે શ્રીલંકાની અત્યારની જે સરકાર આવી એ જ્યારે સરકાર આવી ત્યારે એણે પોલિટિક્સની અંદર જે પોતાના મેનિફેસ્ટો ઢંઢેરામાં એવું કીધેલું હતું ત્યાંના લોકોને કે હવે અમે કોઈ પણ જમીન જે છે કોઈ પણ શ્રીલંકાની જમીન એ કોઈ વિદેશને બીજા કોઈ દેશને આપીશું નહીં. હવે એક રીતે તમે શ્રીલંકાના પર્સ્પેક્ટિવથી સમજો, તમે શ્રીલંકાની અંદર રહેતા હોય તો તમે તો શ્રીલંકાના સરકારની ટીકા જ કરશો. કેમ? કારણ કે હંબનટોટા પોર્ટ એણે ચીનને આપી દીધેલું, એટલે શ્રીલંકાના લોકો માટે તો એમને તો એવું લાગે ને કે આપણી સરકાર જે છે શ્રીલંકાની સરકાર, આપણે શ્રીલંકામાં રહીએ છીએ એવું માનીએ, તો આપણી સરકાર વિદેશને બધી જમીનનું પોર્ટને બંદરને એવું બધું વિદેશને વેચી દઈએ છીએ, તો એ એમને ગમશે નહીં. એટલે એમને એવું કીધેલું કે એના જે રાજનેતા હોય કે હવે અમે આવું કંઈ બીજાને આપીશું નહીં. એટલે પહેલાં એમને એમ કીધું હતું કે કોલંબો પોર્ટ જે છે એ અમે ભારત અને જાપાનને આપી દઈશું, પણ પછી ના પાડી દીધી કે ના ના હવે અમે તમને કંઈ આપશું નહીં, હવે અમે તમને કંઈ આપશું નહીં. પરંતુ હવે આખો મુદ્દો એવો છે કે અહીંયા આ જે વિસ્તાર જે છે આ વિસ્તાર અંતર્ગત એક નવું પોર્ટ બનાવવાનું છે, નવું પોર્ટ બનાવવાનું છે. અને આ જે પોર્ટ જે છે એ પોર્ટનો તો અત્યારે શ્રીલંકા એવું કહે છે કે આ જે નવું પોર્ટ બને છે એનો તમે ઈસ્ટર્ન ટર્મિનલ, એટલે કે એ પોર્ટનો ઈસ્ટર્ન ટર્મિનલ અહીંયા પોર્ટ બને છે, બરાબર. આ પોર્ટનો પૂર્વ ભાગ જે છે, પૂર્વ ભાગ ખાલી એક ટર્મિનલ, આખી આખું પોર્ટ નહીં પરંતુ એક ટર્મિનલ, પૂર્વ તરફનો ટર્મિનલ જે છે એ અમે તમને આપી દઈએ, તમને અને જાપાને. તો આખો મુદ્દો એ છે ઈસ્ટર્ન ટર્મિનલનો મુદ્દો. તો હવે ન્યૂઝ જોઈએ તો ખ્યાલ આવે છે શ્રીલંકા વિલ ડેવલપ ધ વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ. એટલે શ્રીલંકા જે છે એ કોલંબો પોર્ટનું, આપણે જોયું કોલંબો પોર્ટ પહેલાં જ મેપમાં જોઈ લીધું હતું, કોલંબો પોર્ટનું જે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ જે છે, માની લો કે આ કોલંબો પોર્ટ છે, બરાબર. તો આ જે આ કયું થઈ જાય આ ઈસ્ટર્ન ટર્મિનલ અને આ કયું થઈ જાય વેસ્ટર્ન ટર્મિનલ. તો જે આ વેસ્ટર્ન જે છે વેસ્ટર્ન એ કોણ કરશે? એ ડેવલપ કરશે શ્રીલંકા. એ કોણ? શ્રીલંકા ડેવલપ કરશે. શ્રીલંકા વિલ ડેવલપ વેસ્ટર્ન કન્ટેનર એટ કોલંબો પોર્ટ અલોંગ વિથ ઇન્ડિયા એન્ડ જાપાન. એટલે કે વેસ્ટર્ન કન્ટેનર જે છે એ ભારત અને જાપાન સાથે એ શું કરશે? ડેવલપ કરવાનું કાર્ય કરશે. ધ ડિસિઝન કમ્સ અ મંથ આફ્ટર ધ રાજાપક્ષેની સરકાર છે અહીંયા ગોટાબાયા રાજાપક્ષે ટુ પાર્ટનર્સ વિથ અલગ અલગ જગ્યાએ અને એગ્રીમેન્ટ ટુ જોઇન્ટલી ડેવલપ ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ. એટલે પહેલાં શ્રીલંકાએ એવું કીધું હતું કે તમે અને જાપાન ખાલી આ ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ, આ પૂર્વ તરફનું જે ટર્મિનલ જે છે એ ડેવલપ કરી શકશે, બીજું નહીં કરી શકે. પરંતુ હવે નક્કી થઈ ગયું કે આ બંને ભેગા થઈ અને વેસ્ટર્ન તરફનું જે છે એ પણ ડેવલપ કરી શકશે. જો અહીં આપેલું છે શું કે ધ ડિસિઝન આ શ્રીલંકા વિલ ડેવલપ વેસ્ટ કન્ટેનર, એટલે કે પશ્ચિમ તરફનું જે છે એ પણ હવે ડેવલપ કરી શકશે. તો કે ઇન્વેસ્ટર નોમિનેટેડ બાય ઇન્ડિયા એન્ડ જાપાન, આની માટેના રોકાણકારો ભારત અને જાપાન નોમિનેટ કરશે. આની માટેનું અપ્રુવલ મળી ગયું છે કે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ પણ એ બનાવી શકશે. વાઇલ હાઈ કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના હાઈ કમિશન જે છે કઈ જગ્યાએ? તો કે શ્રીલંકાની અંદર. એમને કીધેલું છે કે ઇન્ડિયા હેડ અપ્રુવ્ડ અદાણી પોર્ટ જે છે એ આ ECT પ્રોજેક્ટ ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલની અંદર ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવાનું કાર્ય કરશે. અને જાપાન હજી કીધું નથી, જાપાને હજી પોતાના રોકાણકારનું નામ કીધેલું નથી. ભારત તરફથી કોણ કરશે? તો કે અદાણી પોર્ટ ત્યાં રોકાણ કરશે. નાઇધર ઇન્ડિયા નોર જાપાન એઝ ઓફિશિયલી કોમેન્ટેડ ઓન ધીસ ઓફર. આની ઉપર હજી ભારત અને જાપાને કોઈ ઓફિશિયલી કંઈ બયાન આપેલું નથી. તો મેં તમને કહી દીધું કે ભારતને આ જે કોલંબો પોર્ટ જે છે, કોલંબો પોર્ટ એની અંદર ભારતને જગ્યા કેમ જોઈએ છે, ભારતને ત્યાં દબદબો કેમ બનાવો છે? કારણ કે મેં તમને પહેલાં જ કીધું. શું કીધું? કે હંબનટોટા પોર્ટ એ શ્રીલંકાએ આપી દીધું છે. કોને? ચીનને 99 વર્ષની લીઝ માટે. એટલે ભારતને પણ યા થોડી જગ્યા જોઈએ છે. આફ્ટર સ્ટ્રોંગ અપોઝિશન ફ્રોમ ટ્રેડ યુનિયન્સ, શ્રીલંકાની અંદર ટ્રેડ યુનિયન વેપારી સંગઠનોએ વિરોધ કર્યો હતો. એટલે શ્રીલંકા જે છે યુનિલેટરલી પુલ્ડ આઉટ ઓફ 2019ની અંદર એગ્રીમેન્ટ થયેલો હતો ભારતની અને જાપાનની અને શ્રીલંકાની વચ્ચે, ત્રણ દેશ વચ્ચે એગ્રીમેન્ટ થયેલો હતો કે કોલંબો પોર્ટનો ઇસ્ટર્ન કન્ટેનર જે છે, ઈસ્ટ તરફનો ભાગ એ ભારત ડેવલપ કરશે. પરંતુ શ્રીલંકામાં વિરોધ થયો એટલે શ્રીલંકા આ સંધિમાંથી બહાર નીકળી ગયો અને ભારત અને જાપાનને ના પાડી દીધી કે હવે તમારે અહીંયા આ કંઈ ડેવલપમેન્ટ કરવા નથી. કેમ? કારણ કે મેં તમને કીધું ત્યાં વિરોધ થતા હતા, કારણ કે શ્રીલંકાએ ઓલરેડી જે હંબનટોટા જે છે એ તો ચીનને આપી દીધું હતું. એટલે એના વિરોધ ત્યાંના લોકો વિરોધ કરતા હતા કે સરકાર તો અહીંયા બધું વેચવા બેઠી છે, એટલે એવું કાર્ય કરેલું. આનું બેકગ્રાઉન્ડ સમજીએ તો 2019માં ભારત અને શ્રીલંકાએ MOU સાઇન કરેલું હતું કે ઇકોનોમિક પ્રોજેક્ટ, આર્થિક પ્રોજેક્ટની અંદર બંને એકબીજાનું કોઓપરેશન કરશે, સહાય કરશે બંને. આ MOU અંતર્ગત કોઈ પણ ઈસ્ટર્ન કન્ટેનર ટર્મિનલની વાતચીત કરવામાં આવેલી નથી. આ MOUમાં ઈસ્ટર્ન કન્ટેનર ટર્મિનલની વાત નથી કરેલી. આ ઈસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ પ્રશ્ન પૂછે ક્યાં ક્યાંનો? તો આ બધે બધા કોલંબો પોર્ટનો જ એક ભાગ છે, કોલંબોનો જ એક ભાગ છે. બટ ઇન્ડિયા એન્ડ શ્રીલંકા હેડ ઓલરેડી બીન ડિસ્કસ્ડ. ભારત અને શ્રીલંકા ઘણા લાંબા સમયથી આ ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ કોલંબો પોર્ટનું એ ડેવલપ કરવાના હતા. ચાઇનીઝ પ્રોજેક્ટ, બિગ પ્રોજેક્ટ બાય ઇન્ડિયા હેવ ઓલવેઝ ફેસ્ડ અપોઝિશન. જો ચાઇનાના જે પ્રોજેક્ટ જે છે એનો શ્રીલંકામાં કોઈ વિરોધ કરતો નથી, પરંતુ ભારતના જે કોઈ પણ પ્રોજેક્ટ હોય એનો યા બધા વિરોધ બહુ કરે છે.
શ્રીલંકાની અંદર જોઈએ તો સિંહાલા અને બૌદ્ધિસ્ટ પોલિટિશિયન, આ બે પ્રકારના પોલિટિશિયન જોવા મળે છે, સિંહાલી પ્રજા અને બૌદ્ધિસ્ટ પ્રજા, સિંહાલી પ્રજા અને બૌદ્ધિસ્ટ પ્રજા. હવે આ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. માની લો કે આને તમે શ્રીલંકાનો મેપ માની લો તો ઉપરની જે પ્રજા જે છે, ઉપરનો વિસ્તાર, એને જાફના વિસ્તાર કહેવાય છે. કયો? જાફના વિસ્તાર. અને અહીંયા જે લોકો રહે એ તમિલ લોકો રહે છે, તમિલ લોકો છે. અને નીચેના લોકો જે છે એ સિંહાલી લોકો છે. એ કહે છે સિંહાલી, સિંહાલી ભાષા બોલે છે. અને એ પોલિટિશિયન એ સચ ઓપોઝિશન, આ બધા લોકો વિરોધને એ બધું કાર્ય કરે છે. ઓકે, તો જાફના પ્રદેશ કયો છે? પ્રશ્ન પૂછે છે શ્રીલંકાનો જાફના પ્રદેશ, તો એ ઉત્તર તરફનો ભાગ છે, ઉત્તર તરફનો ભાગ. ફોર ધીસ રીઝન ઇન્ડિયા હેડ રોપ્ડ જાપાન, એટલે ભારતે જાપાનને પણ એની અંદર લઈ દીધું. કારણ કે મેં તમને કીધું કે ભારતનો અહીંયા લોકો બધા વિરોધ બહુ કરે છે. કેમ? કારણ કે મેં તમને કીધું હતું કે એલટીટીઈનો ક્રાઇસિસ થઈ ગયેલો હતો, જાફનાની અંદર ભારત અહીંયા વિરોધ કરાવેલો હતો, ભારતે અહીંયા સંગઠન મોકલેલા હતા અને અહીંયા બધી લપ થઈ ગઈ હતી. અને તમિલ અને અહીંયાના જે સિંહાલી લોકો એ બંને વચ્ચેનું યુદ્ધ થયેલું હતું, બરાબર. અને અહીંયા ઘણા બધા લોકો મરી ગયા હતા. અને એવું માનવામાં આવતું હતું કે આ જે તમિલ લોકો લિટ્ટે એલટીટીઈ નામનું જે સંગઠન હતું એને ભારતે ફંડિંગ આપેલું હતું, ભારતે ફંડિંગ આપેલું હતું એવું માનવામાં આવતું હતું. આપણે એ બધું સમજાવેલું છે, બરાબર. એટલે ભારતના પ્રોજેક્ટનો અહીંયા વિરોધ બહુ થાય છે. એટલે ભારતે જાપાનને લઈ આવ્યું કે ભારતનો વિરોધ કરશે, પરંતુ હાલો ને આપણે હારે હાર જાપાનને લઈ આવ્યું. એટલે જાપાનને હારે લઈ આવ્યું. અને એલએનજી ટર્મિનલ ને ફ્લોટિંગ સ્ટોરેજ રીએસએસએન યુનિટને આ બધી વસ્તુ જે છે એ અહીંયા બનાવવાની નક્કી કરી કે પાઇપવાળી ગેસ લાઇનને એ બધું બનાવશું. જાપાન વોઝ બિગેસ્ટ ડોનર ટુ શ્રીલંકા થ્રુ ધ યર ઓફ કોન્ફ્લિક્ટ. અને આ બધી સમસ્યામાં જાપાન જે છે એ સૌથી વધુ પૈસા અહીંયા આપતો હતું. એટલે જાપાનના શ્રીલંકાના સંબંધો સારા હતા. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેન્દ્ર સરકારને 77,000 કરોડ રૂપિયા મળી ગયા છે. કેમ? કારણ કે એમને સ્પેક્ટ્રમ વેચવાનું કાર્ય કરેલું હતું, સ્પેક્ટ્રમનું ઓક્શન કરેલું હતું, હરાજી કરેલી હતી એની માટે. આપણે થોડા સમય પહેલાં, એક બે દિવસ પહેલાં વાત કરેલી હતી કે કેન્દ્ર સરકાર આનું આ હરાજી કરે છે. શું? તો કે સ્પેક્ટ્રમ વેચવાનું કાર્ય કરે છે. તો એની અંદર સૌથી વધુ કોણે ખરીદ્યું? જીઓએ વધારે ને વધારે સ્પેક્ટ્રમ જે છે એ ખરીદેલા છે. કેન્દ્ર સરકારને 77,000 કરોડ રૂપિયાનું રેવન્યુ આવક થઈ ગઈ છે, જે અત્યારના સમયમાં સારું છે. જીઓએ સૌથી વધુ સ્પેક્ટ્રમ જે છે એ ખરીદી છે. આ બધી વસ્તુ આપેલી છે, પરંતુ આપણી માટે એટલી મહત્વ નથી. અત્યારે આ લેટેસ્ટ ઓક્શનની એ બધી વાત કરીએ તો છેલ્લે આ ઓક્શન ક્યારે કરવામાં આવ્યું? 2016 ની અંદર. પ્રશ્ન પૂછે છે કે આ ટેલિકોમ કંપની માટે કેન્દ્ર સરકારે લાસ્ટમાં ઓક્શન હરાજી ક્યારે કરેલી હતી? 2016માં. એની પછી ક્યારે કરી? તો કે અત્યારે 2021ની અંદર કરી. ધ નીડ વોઝ ન્યૂ સ્પેક્ટ્રમ, આના અંતર્ગત નવી સ્પેક્ટ્રમ જે છે એની હરાજી કરવામાં આવેલી હતી. અરાઇઝન બીકોઝ ધ વેલિડિટી ઓફ ધ એરવેવ્સ બ્રોટ બાય કંપનીઝ ઇઝ સેટ ટુ એક્સપાયર ઇન 2021. તમને એવું થાય કે 2016માં ઓપ્શન કર્યું હતું તો પછી અત્યારે 2021માં કેમ કર્યું? કારણ કે મેં તમને આની પહેલાં પણ સમજાવેલું છે કે આજે સરકાર દ્વારા જે ફ્રિકવન્સી આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા જે સ્પેક્ટ્રમ આપવામાં આવે એની વેલિડિટી હોય, જનરલી એની વેલિડિટી 20 વર્ષની હોય. 20 વર્ષ પછી જે કંપનીએ ખરીદેલી હોય, એટલે આ ખરીદે કોણ? તો કે ટેલિકોમ કંપની ખરીદે, આઈડિયા, વોડાફોન ને જીઓ ને એરટેલ ને આઈડિયા આ બધા, બરાબર. તો આજે કંપની કોઈ પણ સ્પેક્ટ્રમ ખરીદે તો 20 વર્ષની અંદર એની 20 વર્ષની અંદર એ એક્સપાયર થઈ ગયો, એટલે ત્યારે પછી એને ફરીથી રિન્યૂ કરવી પડે, ફરીથી એને સરકાર પાસેથી ખરીદવી પડે. તો અત્યારે આ 2021ની અંદર એ એક્સપાયર થવાની હતી, એટલે અત્યારે સરકારે ફરીથી અમુક વેચી દીધી છે. સૌથી વધુ કોણે ખરીદી છે? તો રિલાયન્સ જીઓએ ખરીદેલી છે. આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. કેબિનેટે એ બધાએ એને મંજૂરી એ બધી આપી દીધી. બાકી એટલું યાદ રાખી લઈશું કે 3500 મેગાહર્ટ્ઝના જે બેન્ડ જે છે, 3500 મેગાહર્ટ્ઝના બેન્ડ એ 5G માટે ખૂબ મહત્વના છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સાયબર વોલેન્ટિયર પ્લાન વિલ ક્રિએટ અ સોશિયલ ડિસ્ટન્સ. એટલે કે આ એક પ્લાન છે, સાયબર વોલેન્ટિયર પ્લાન. આ જે છે આ શું કરશે? તો કે ક્રિએટ, ઊભું કરશે સોશિયલ ડિસ્ટન્સ, સામાજિક રીતે અવિશ્વાસ ઊભો કરવાનું કાર્ય કરશે. સામાજિક રીતે અવિશ્વાસ ઊભો કરશે. પહેલાં તો એ સમજો સોશિયલ વોલેન્ટિયર પ્લાન શું છે. તો કે હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય દ્વારા આ એક રીતનો પ્લાન લોન્ચ કરવામાં આવે છે. સાયબર એટલે કે ઓનલાઈન ડિજિટલ બાબતો ઉપર, સોશિયલ મીડિયા ઉપર ને એ બધા ઉપર ધ્યાન રાખવામાં આવશે, દેખરેખ રાખશે. કોણ દેખરેખ રાખશે? તો સરકારના અમુક એજન્ટો, સરકારના અમુક લોકો, હોમ મિનિસ્ટ્રીના અમુક લોકો, એણે અમુકને કીધેલું હશે, 10-15-20-25 હેલ્પર રાખેલા હશે કે તમારે ધ્યાન રાખવાનું. ક્યાં? સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને, કે કોઈ આડી અવડી પોસ્ટ તો નથી કરતું આ, જો અને જો કરતું હોય તો તમારે અમને જણાવી દેવાનું. એટલે આ બધાને શું નામ આપ્યું? વોલેન્ટિયર. વોલેન્ટિયર એટલે સ્વેચ્છાએ કામ કરવાવાળા લોકો. એટલે કે સરકારે એને કીધું એને ધ્યાન રાખવાનું. અને જો એમ કહે કે હા જો આને તો આ હિન્દુ ધર્મની કમેન્ટ કરી નાખી, આને આ કમેન્ટ કરી નાખી, આને આવી કમેન્ટ કરી નાખી, તો સરકાર એનું ધ્યાન લેશે. અને સરકારે એટલે ગૃહમંત્રાલયે આ સાયબર વોલેન્ટિયર પ્લાન લોન્ચ કર્યો. મતલબ કે શું કરવાનું? આ વોલેન્ટિયર લોકો ફરિયાદ કરશે કે આ આવું છે. પરંતુ અત્યારે ન્યૂઝ એવું કહે છે કે આ સાયબર વોલેન્ટિયર પ્લાન જે છે એ સમાજની અંદર ડિસ્ટ્રસ્ટ, અવિશ્વાસ ફેલાવવાનું કાર્ય કરશે. તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સાયબર વોલેન્ટિયર્સ પ્લાન ટાર્ગેટ ટુ રોપ અરાઉન્ડ, આના અંતર્ગત આજે મેં તમને કીધું સાયબર ક્રાઇમ વોલેન્ટિયર એ બધા લોકો કે ફરિયાદ કરે, એના કારણે 500 લોકો જે છે, 500 લોકો એને ફ્લેગ અનલોફુલ કન્ટેન્ટ આપી દીધો છે. 500 લોકોએ સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ કરેલી હતી તો સાયબર વોલેન્ટિયરે લોકોએ એવું કહી દીધેલું કે તમારો આ જે કન્ટેન્ટ, તમે જે ટ્વીટ કરેલી છે અથવા તમે જે પોસ્ટ મોકલી છે એ કેવી છે? અનલોફુલ છે. એને અનલોફુલનો ફ્લેગ આપી દીધો. ફ્લેગ એટલે એવો ઝંડો આપી દીધો કે આ અનલોફુલ, ગેરકાયદેસર છે. અને એવું કીધું કે ઇન્ટરનેટ ઉપર કે આ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સાયબર ક્રાઇમ ઇકોસિસ્ટમ ફોર ઇન્ડિયા. ભારતે આ ગૃહમંત્રાલય સાયબર ક્રાઇમ વોલેન્ટિયર યોજના લોન્ચ કરી તો એમ કીધું કે આ સાયબર ક્રાઇમ ઇકોસિસ્ટમ માટે ભારત માટે મહત્વનું છે. આ પ્રોગ્રામ અંતર્ગત શું આવે? તો કે ઇન્ક્લુડ 200 સાયબર અવેરનેસ પ્રમોટર્સ. આના અંતર્ગત પ્રમોટર મૂકું 200 જેટલા કે સાયબર ક્ષેત્રે અવેરનેસ, જાગૃતિ ફેલાવી શકે એવા લોકોને ફેલાવવામાં આવશે. અને 50 જેટલા સાયબર એક્સપર્ટ લોકોને બોલાવવામાં આવશે અકોર્ડિંગ ટુ ધ આઉટપુટ. આ બધી વસ્તુ માટે બજેટ અનુસાર. બીજી વાત કરીએ મિસયુઝડ ટુ એક્સટ્રેક્ટ મિસગાઈડેડ પર્સનલ ઓર પોલિટિકલ વેન્ડેટ. આ બધી વસ્તુનું પણ ધ્યાન લેવામાં આવશે. પછી બીજી વાત કરીએ ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન.
આ શું છે તો કે ડિજિટલ લિબર્ટીઝ ઓર્ગેનાઇઝેશન, ડિજિટલ રીતની એક ઓર્ગેનાઇઝેશન છે કે જેણે એમએચએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને કીધેલું છે કે આ જે સ્કીમ તમે જે લોન્ચ કરેલી છે એ એક રીતે કલ્ચર ઓફ સર્વેલન્સ, સંસ્કૃતિ સર્વેલન્સ એટલે કે દેખરેખ રાખવા માટેની, અને કોન્સ્ટન્ટ સસ્પિશિયન્સ ઇન સોસાયટી ક્રિએટિંગ પોટેન્શિયલ સોશિયલ ડિસ્ટન્સ, આના કારણે એક સામાજિક અવિશ્વાસ ઊભો થશે એવું આ ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન એવી ફરિયાદ કરેલી છે. ધેર ઇઝ નો ઇન્ફોર્મેશન ઓફ હાઉ મિનિસ્ટ્રી વિલ ઇન્સ્યોર દેટ સ્કીમ ઇઝ નોટ મિસયુઝડ. એટલે હવે જો મેં તમને કીધું કે સોશિયલ વોલેન્ટિયર નક્કી કરવામાં આવશે, સોશિયલ વોલેન્ટિયર, અને એ ચેક કરશે કે આ કન્ટેન્ટ યોગ્ય છે કે નહીં, પરંતુ આમાં એવી કોઈ માહિતી નથી કે મંત્રાલય નક્કી કેમ કરશે કે જે આ સોશિયલ વોલેન્ટિયર જે છે કે જે એમના મજૂરો જે હેલ્પર લોકો જે છે એ મિસયુઝડ આ વસ્તુનો દુરુપયોગ નથી કરતો. મેં તમને શું કીધું, એમને કોઈ પણ વસ્તુને ફ્લેગ્ડ કરી શકશે, એટલે કે ફ્લેગ આપી શકશે કે આ લોફુલ છે અને આ અનલોફુલ છે, તમારી આ કન્ટેન્ટ લોફુલ છે અને અનલોફુલ છે એવું એ કરી શકશે, બરાબર. તો એનો દુરુપયોગ પણ થઈ શકે છે એવો આખો મુદ્દો છે. આપણી માટે મહત્વનો મુદ્દો કયો છે? આપણી માટે મહત્વનો મુદ્દો છે રાઇઝિંગ સાયબર ક્રાઇમ્સ. ભારતની અંદર સાયબર ક્રાઇમ ધીમે ધીમે વધી રહ્યા છે. તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા પત્ર લખી અને કીધેલું હતું, બધા રાજ્યને પત્ર લખીને કીધું કે એક્ઝામાઇન તપાસ કરો, રજિસ્ટર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પહેલાં તો તમે તાત્કાલિક તે FIR લખવાનું કાર્ય કરો, જેટલી પણ કમ્પ્લેઇન તમને મળતી હોય. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટ પોર્ટલ, ભારત સરકારે એક નેશનલ રાષ્ટ્રીય લેવલનું સાયબર ક્રાઇમ માટેનું પોર્ટલ લોન્ચ કરેલું છે, વેબસાઇટ લોન્ચ કરેલું છે. આ વેબસાઇટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમની નોંધણી કરી શકે છે વેબસાઇટના માધ્યમથી. તે કારણ કે તમને ખ્યાલ હશે કે જનરલી આપણે પોલીસ સ્ટેશને જઈએ તો પોલીસ સ્ટેશન તો પહેલાં તો ક્યારેય આપણી FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ક્યારેય નોંધે જ નહીં. આપણને પહેલાં નકરા પ્રશ્ન જ કરે, કાલે આવજો નોલું આવજો, પહેલાં આપણી પૂછપરછ કરે. પહેલાં તાત્કાલિક તે કોઈ ક્યારેય FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લખતું નથી, તાત્કાલિક ક્યારેય લખતું નથી. કેમ નથી લખતું એ મેં એકાદા વિડીયોમાં સમજાવેલું છે, અત્યારે યાદ નથી, બરાબર. તો એ તમે રેગ્યુલર વ્યૂઅર્સ હશો તો તમને ખ્યાલ હશે કે કેમ નથી લખતા, બરાબર. પરંતુ તો ગૃહ મંત્રાલયે અત્યારે બધા રાજ્યોને પત્ર લખીને એવું કીધું કે આ જે નેશનલ પોર્ટલ, રાષ્ટ્રીય લેવલનું પોર્ટલ, રાષ્ટ્રીય લેવલની વેબસાઇટ કે જ્યાં બધા લોકો ફરિયાદ કરે છે, એની તમે તાત્કાલિક તે FIR નોંધી નાખો, એની તાત્કાલિક શું કરો, FIR નોંધવાનું કાર્ય કરો. ધીમે ધીમે આપણે જોઈએ તો સાયબર ક્રાઇમ ભારતની અંદર વધતા જાય છે. ગૃહ મંત્રાલય અનુસાર માત્ર 80% કમ્પ્લેઇન જે છે પોર્ટલ ઉપર, જે વેબસાઇટ ઉપર જે કમ્પ્લેઇન નોંધાય એમાંથી ખાલી 80% જ FIR નોંધવામાં આવશે. ખાલી એ કમ્પ્લેઇન એમને મત થઈ જાય છે, ખાલી એ કમ્પ્લેઇન એમને, એની FIR નોંધાતી નથી. આ પોર્ટલ અંતર્ગત સરકાર ગવર્મેન્ટ 6 ટુ પ્રમોટ સાયબર ક્રાઇમ વોલેન્ટિયર્સ. આના અંતર્ગત સરકાર એવી ઈચ્છા રાખે છે કે સાયબર ક્રાઇમ વોલેન્ટિયર, સાયબર ક્રાઇમ અંતર્ગત જે વોલેન્ટિયર સ્વેચ્છાએ કામ કરવાવાળા લોકો જે છે એ કાર્ય કરે, અને આ જે વોલેન્ટિયર જે છે એ આઇડેન્ટિફાઈ, રિપોર્ટિંગ અને રિમુવલ ઓફ ઇલીગલ એન્ડ અનલોફુલ ઓનલાઈન કન્ટેન્ટ એ કાર્ય કરે. મતલબ કે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા અમુક પ્રકારના વોલેન્ટિયર જે છે એ શું કરશે, આઇડેન્ટિફાઈ, ઓળખાણ કરશે, રિપોર્ટ કરશે, એને પહેલાં રિપોર્ટ કરશે અને એને રિમૂવ કરશે, એને કાઢવાનું કાર્ય કરશે. કોને? ઓનલાઈન કન્ટેન્ટની. ઓનલાઈન એવી કોઈ વસ્તુ હોય, ઓનલાઈન ટ્વિટર ઉપર ટ્વીટ હોય અથવા પોસ્ટ હોય, ફોટો મૂકેલો હોય, આ વસ્તુ જો ગેરકાયદેસર હશે, ઓનલાઈન કન્ટેન્ટની અંદર ઇલીગલ હશે, અનલોફુલ હશે, તો આજે વોલેન્ટિયર જે છે એને પહેલાં રિપોર્ટ કરશે, એને પહેલાં તો આઇડેન્ટિફાઈ કરશે, પહેલાં એની ઓળખ કરશે, પછી એને રિપોર્ટ કરશે, પછી એને રિમૂવ કરવાનું કાર્ય કરશે. પરંતુ આનો મિસયુઝ પણ થઈ શકે છે એ આખો મુદ્દો છે. બીજી વાત કરીએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, એના અંતર્ગત જોઈએ તો રજિસ્ટર્ડ સાયબર ક્રાઇમ્સ, ભારતની અંદર જે રજિસ્ટર્ડ સાયબર ક્રાઇમ જે છે એ 2018ની સરખામણીમાં 2019ની અંદર 63% વધી ગયા છે, 63% વધી ગયા છે, એની નોંધણી વધી ગઈ છે. બેનિફિટ જોઈએ તો હેલ્પ કર્બિંગ રાઇઝિંગ. જો જેટલી વધુ નોંધણી થશે, જેટલા વધુ વધારે સાયબર ક્રાઇમ નોંધાશે તો એક રીતે સારી વસ્તુ છે, એ કર્બ કરવામાં, ડામવામાં મદદરૂપ થશે. સાયબર ફ્રોડને, સાયબર બુલિંગને, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, આ બધી વસ્તુ ડામવામાં, આ બધી વસ્તુ અટકાવવામાં મદદ થશે. કોન્સોનન્સ વિથ ધ ડિજિટલ ઇન્ડિયા ડ્રાઈવ ટુ ગવર્મેન્ટ, ડિજિટલ ફૂટપ્રિન્ટને સાયબર ક્રાઇમને અટકાવવાની એ બધી વાત છે. પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારત સરકારે સાયબર ક્રાઇમને ટેકલ કરવા માટે, ડામવા માટે, એની સામનો કરવા માટે શું કરેલું છે? તો પહેલાં તો આપણે કાર્ય કરેલું છે I4C, આપણે I4C રચના કરાવેલી છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર આ બનાવેલું છે. આની માટે મેં એક અલગ જ વિડીયો બનાવેલું છે, એ વિડીયો તમે જોઈ શકો છો, બરાબર, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી બીજી વાત કરીએ, બીજી તો 2018ની અંદર આપણે એક બિલ, એક ખરડો લાવેલા હતા. શું ખરડો? કે ડ્રાફ્ટ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. આ એક ડ્રાફ્ટ હતો જેના અંતર્ગત આપણે લોકોનો પર્સનલ ડેટા, જે પર્સનલ નિજી ડેટા જે છે, નિજી માહિતી, એનું સંરક્ષણ કઈ રીતે કરવું એ લાવવામાં આવેલો હતો. એ BN શ્રીકૃષ્ણ કમિટીના આધારે લાવવામાં આવેલો હતો. BN શ્રીકૃષ્ણ એ આપણા ભૂતપૂર્વ જજ હતા. એના આધારે કે લોકોનો ડેટા, લોકોની માહિતી, લોકોની જે માહિતી ડેટા જે છે એને સંરક્ષણ રાખી શકાય એની માટેનો બિલ ખરડો લાવવામાં આવેલો હતો. પરંતુ એ હજી કાયદો બનેલો નથી, એ હજી ખરડો જ છે. પછી બીજી વાત કરીએ, ભારત સરકાર દ્વારા સ્વચ્છતા, સાયબર સ્વચ્છતા કેન્દ્ર લોન્ચ કરવામાં આવ્યું છે. સાયબર સ્વચ્છતા કેન્દ્ર એ શું છે? તો કે બોટનેટ, એક પ્રકારનું બોટનેટ છે, ક્લિનિંગ એન્ડ માલવેર એનાલિસિસ સેન્ટર, જે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશન જે છે એનો એક ભાગ છે, એનો એક ભાગ છે, અને મેટી દ્વારા લોન્ચ કરવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક મંત્રાલય દ્વારા. બીજી વાત કરીએ, ભારતે CERT-IN લોન્ચ કરેલું છે. CERT-IN શું છે? ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસર્ચ રિસ્પોન્સ ટીમ. ભારતની અંદર કોઈ પણ સાયબર એટેક થાય, ભારત સરકાર ઉપર સાયબર એટેક થાય, અથવા તો ભારતની અંદર સાયબર રિલેટેડ કોઈ પણ કાર્ય કરવાનું હોય તો સર્વોચ્ચ લેવલની કોઈ બોડી હોય તો એ આ છે CERT-IN, ઇન્ડિયન કોમ્પ્યુટર
ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ આ શું છે ઓર્ગેનાઇઝેશન સંગઠન છે મેટી અંતર્ગત કાર્ય કરે છે ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય અંતર્ગત અને એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે સિક્યોરિંગ ઇન્ડિયન સાયબર સ્પેસ ભારતનું સાયબર સ્પેસ છે એને સિક્યોર એને સુરક્ષિત રાખવું અને આ નોડલ એજન્સી છે જે ડીલ કરે છે સાયબર સિક્યોરિટી ભારતની અંદર સાયબર સિક્યોરિટી રિલેટેડ જેટલા થ્રેટ જેટલા ખતરા હોય એ બધાનું કાર્ય કરે છે હેકિંગ હોય પછી ફિશિંગ એટેક હોય આ બધી વસ્તુનું એ ધ્યાન રાખે છે બીજું ભારત સરકારે શું કરેલું છે તો મેં તમને કીધું ભારત સરકારે 2019ની અંદર નેશનલ રાષ્ટ્રીય લેવલનું સાયબર ક્રાઇમ નોંધાવવા માટેનું રિપોર્ટ કરવા માટેનું પોર્ટલ વેબસાઇટ બનાવેલી છે જેના મતલબથી સિટીઝન નાગરિક લોકો ઘરે બેઠા તે સાયબર ક્રાઇમ જે છે એ ઓનલાઈન નોંધાવી શકે તો પોર્ટલ સ્પેસિફિકલી ફોકસિસ આ પોર્ટલ આ વેબસાઇટ નેશનલ સાયબર ક્રાઇમનું પોર્ટલ ફોકસ કરે છે કોની ઉપર તો કે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન મહિલાઓ ઉપર બાળકો ઉપર એટલે કે ચિલ્ડ્રન ઉપર પર્ટિક્યુલરલી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઉપર ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ મટીરિયલ ઉપર ઓનલાઈન કન્ટેન્ટ આ બધી વસ્તુ ઉપર વધારે ફોકસ કરે છે આની ઉપર આના જે ફરિયાદ હશે એ ફટાફટ અહીંયા કોઈ પણ વ્યક્તિ નોંધાવી શકે છે જો કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ ઉપર ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોઈ લે અથવા તો વિમેન ચિલ્ડ્રન આ બધી વસ્તુ જોઈ લે ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ જોઈ જાય તો તાત્કાલિક તે પોર્ટલ ઉપર એ ફરિયાદ નોંધાવી શકે છે અને બીજું ફોકસ કરે છે ક્રાઇમ્સ લાઇક ફાઇનાન્શિયલ ક્રાઇમ નાણાકીય પ્રકારના જે ગુના થતા હોય એની પણ આની અંદર નોંધણી કરાવી શકે છે અહીંયા એની કમ્પ્લેન કરી શકાય છે તમને ખ્યાલ હશે કે ઘણા બધા ફિશિંગ એટેક થતા હોય છે ફિશિંગ એટેકમાં શું હોય તમને ફંડિંગ તમને ઇનામ લાગી ગયું છે તમને લોટરી લાગી ગઈ છે તમને ગોવાની ટિકિટ મળી છે તમને હનીમૂન માટે થાઈલેન્ડ લઈ જાય છે તમને ઇનામ લાગી ગયું લોટરી લાગી ગઈ ગાડી લાગી ગઈ આવું તમને રોજ જે લાગતું હોય અને પછી તમારી પાસેથી પૈસા પૂછ મારવાનું ને એ બધું કાર્ય કરે તો એની નોંધણી પણ તમે અહીંયા કરી શકો છો એન્ડ સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ હોય તો એ બધા પણ અહીંયા કરી શકાય છે સ્ટોકિંગ અને સાયબર બુલિંગ સ્ટોકિંગનો મતલબ શું થાય સ્ટોકિંગનો મતલબ સાયબર આ જે સોશિયલ મીડિયા જે છે સોશિયલ મીડિયા એમાં તમને કોઈક ફોલો કરતું હોય એટલે કે તમારો પીછો કરતું હોય અથવા તો સોશિયલ મીડિયામાંથી પહેલાં તમારી બધી માહિતી ને એ બધું લઈ લે અને પછી તમારો પીછો કરીને તમને એના આધારે હેરાન કરવાનું ને એ બધું કાર્ય કરે સાયબર બુલિંગનો મતલબ શું થાય સાયબર બુલિંગનો મતલબ થાય ઓનલાઈન કોકની ટીકા કરવી ઓનલાઈન કોકના વિશે ખરાબ ભલું બુરું જે છે સંભળાવું એને કહે સાયબર બુલિંગ તમને ખ્યાલ હોય કે આપણે રહેતા હોય ક્યાંક આટો મારવા ત્યાં જતા હોય તો આપણે કોકની યારે લપ થઈ જાય કોકની મજાક ને એ બધું કરતા હોય કોકની ઉડાવતા હોય આવી જ વસ્તુ આપણે ઓનલાઈન ઉડાવવાની કાર્ય કરવી બરાબર ઓનલાઈન કોકની મસ્કરી કરવી અને આવું બધું કરી પરંતુ અત્યંત એક્સ્ટ્રીમ લેવલની તીવ્ર લેવલની ઓનલાઈન કોકની મસ્કરી કરી કોકની ઉડાવણી એ બધું કાર્ય કરવી એને કહે સાયબર બુલિંગ બરાબર ઇટ વિલ ઇમ્પ્રુવ ધ કેપેસિટી ઓફ ધ લો આના અંતર્ગત લો એન્ફોર્સમેન્ટ એજન્સી ઇન્વેસ્ટિગેશન એજન્સી આ બધી વસ્તુ વ્યવસ્થિત કાર્ય કરી શકશે કોના અંતર્ગત તો નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ જે બનાવેલું છે એના અંતર્ગત એના માધ્યમથી તો સરકારે આ બધા કાર્ય કરેલું છે બીજું તમારે એ યાદ રાખવાનું છે બુડાપેસ્ટ કન્વેન્શન પ્રશ્ન પૂછે છે બુડાપેસ્ટ કન્વેન્શન કોની સાથે સંબંધિત છે તો સાયબર ક્રાઇમ સાથે સંબંધિત છે યુપીએસસીમાં ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે બુડાપેસ્ટ ક્યાં આવેલું છે હંગરીની અંદર આવેલું છે ક્યાં આવેલું છે યુરોપ ક્યાં આવેલું છે તો પૃથ્વી ઉપર આવેલું છે બરાબર તો ધ કાઉન્સિલ ઓફ યુરોપ સાયબર ક્રાઇમ કન્વેન્શન આ યુરોપનું કાઉન્સિલ હતું જેને બુડાપેસ્ટ કન્વેન્શન કહે છે આ એક લીગલી બાઇન્ડિંગ ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ ટ્રીટી ટુ ઓન સાયબર ક્રાઇમ આ એક રીતની શું હતી તો કે આ એક ટ્રીટી સંધિ હતી સાયબર ક્રાઇમ ઉપરની સંધિ હતી અને આ જે છે એ લીગલી બાઇન્ડિંગ કાયદેસરની બાઇન્ડિંગ હતી એટલે કે આની અંદર જે બધી વસ્તુ લખેલી છે એ બધા વ્યક્તિએ ફરજિયાત હા પાડવાની એટલે કે એને માનવી જરૂરી છે કાયદાકીય રીતે એ માનવી પડશે બુડાપેસ્ટ કન્વેન્શનમાં એવું નક્કી થયેલું હતું ભારતે બુડાપેસ્ટ કન્વેન્શનને સાઇન કરેલું નથી બરાબર પરંતુ પ્રશ્ન પૂછે છે કે એ શું હતું તો કે સાયબર ક્રાઇમ બાબતે ટ્રીટી હતી અને એ લીગલી બાઇન્ડિંગ હતી કાયદેસરની રીતે બાઇન્ડિંગ હતી ઇટ કોઓર્ડિનેટ્સ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બાબતે દેશ અને રાજ્ય લોકોએ જે સાયબર ક્રાઇમ ને હોય એનો ઇન્વેસ્ટિગેશન તપાસ ને એ બધું કરશે 2001ની અંદર એને ખુલ્લી મૂકવામાં આવી હતી અને 2004થી એને લાગુ કરવામાં આવેલી હતી બુડાપેસ્ટ કન્વેન્શન ઇઝ સપ્લિમેન્ટેડ બાય પ્રોટોકોલ ઓન ઝેનોફોબિયા એન્ડ રેસિઝમ કમિટી થ્રુ કમ્પ્યુટર સિસ્ટમ એટલે કે જે ઝેનોફોબિયા ફેલાવવામાં આવે છે ઝેનોફોબિયા અને રેસિઝમ એનો મતલબ શું કે ભારતની અંદર કોઈ વિદેશી હોય તો વિદેશી વ્યક્તિ પ્રત્યે આપણે જે ખરાબ વ્યવહારને એ બધું કરીએ એને કહે ઝેનોફોબિયા તો એ બધી વસ્તુને પણ અટકાવશે ભારત એની પાર્ટી નથી મેં તમને કીધું ભારતે એમાં સાઇન નથી કરેલી કોની બુડાપેસ્ટ કન્વેન્શનમાં ભારતે તાજેતરમાં વોટ કરેલો છે કોના અંતર્ગત હવે જો પહેલા એક વસ્તુ સમજો મહત્વની વસ્તુ સાયબર ક્રાઇમ બાબતે અત્યારની વાત કરીએ તો પહેલાં 2004ની અંદર એક જ વસ્તુ હતી કહ્યું તો કે બુડાપેસ્ટ કન્વેન્શન કોનું હતું તો કે યુરોપનું હતું યુરોપના શહેર હંગરીની અંદર આ બધી વસ્તુ થઈ હતી અને એણે એમ કીધું હતું કે આખું વિશ્વ ભેગું થઈ જઈને આપણે આવી રીતે કંઈક કાર્ય કરવી કોની માટે સાયબર ક્રાઇમને ડામવા માટે એની માટેનું ઇન્વેસ્ટિગેશન ને તપાસને એ બધું કરીશું પરંતુ આની અંદરના જે કાયદા નિયમો જે છે એ બધા લોકોએ માનવા પડશે બધા લોકોએ ફરજિયાત માનવા પડશે લીગલી બાઇન્ડિંગ હશે જો તમે આ ટ્રીટી સાઇન કરશો તો પરંતુ ભારતે જ સાઇન કરી નહીં તો અત્યાર સુધી જોઈએ તો એકમાત્ર ટ્રીટી હતી કંઈ બુડાપેસ્ટ કન્વેન્શન પરંતુ રશિયાને ન મજાઈ એટલે રશિયાએ શું કર્યું યુનાઇટેડ નેશન્સની અંદર સંયુક્ત રાષ્ટ્રની અંદર એક ઠરાવ પસાર કર્યો અને કીધું કે આપણે જે છે એ આ સાયબર ક્રાઇમને ડામવા માટે બીજી એકાદી ટ્રીટી અથવા બીજી કંઈક મિકેનિઝમ વ્યવસ્થા કરવી જોઈએ રશિયાએ એવું કીધું યુનાઇટેડ નેશન્સની અંદર કે આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ એની પહેલાં કઈ હતી એની પહેલાં એક જ માત્ર વ્યવસ્થા હતી બુડાપેસ્ટ કન્વેન્શન પરંતુ એ તો લીગલી બાઇન્ડિંગ ને એવું બધું હતું બરાબર તો ભારતે આને આ બુડાપેસ્ટને જોઈન નહોતું કરેલું તો જેવું યુનાઇટેડ નેશન્સમાં રશિયાએ આવો રિઝોલ્યુશન ઠરાવ પસાર કર્યો તો ભારતે એને સપોર્ટ કર્યો ભારતે એની 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 હામાં મત આપ્યો બરાબર ભારતે એને
એને સપોર્ટ કર્યો. તો રિઝોલ્યુશન સીક ટુ સેટઅપ, એના અંતર્ગત રશિયાએ એવું કીધું કે આપણે એક નવું સ્થાપના કરી સેટઅપ કરીએ, ન્યૂ સાયબર નોર્મ્સ, નવા સાયબર ક્રાઇમ રિલેટેડ સાયબર બાબતના નવા નિયમો બનાવવાનું કાર્ય કરીએ કે જે આ બુડાપેસ્ટ એકોર્ડ કરતાં થોડા અલગ હોય, બરાબર. અને ભારતે એનો એમાં હા પડેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણે વાત કરેલી હતી કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયાના નવા નિયમો આપવામાં આવેલા હતા, સોશિયલ મીડિયા અંતર્ગત નવા નિયમો આપવામાં આવેલા હતા, જેમાં એવું કહેવું પડશે કે બધા વ્યક્તિ જે છે એણે સાચી વસ્તુ જ પોસ્ટ કરવાની. જો કોઈ વ્યક્તિ ફેક ન્યૂઝ ફેલાવતો હશે, ખોટી ન્યૂઝ ફેલાવેલી હશે, તો એની ધરપકડને એવું બધું કરી શકશે, એને રિપોર્ટને એવું બધું કરી શકાશે. તો આ નવા નિયમો અંતર્ગત મણિપુરનો એક જર્નલિસ્ટ પત્રકાર હતો, એને નોટિસ મળી ગઈ છે કે તમે આજે પોસ્ટ મૂકેલી છે એ ગેરકાયદેસર છે, એ એક રીતે ફેક ન્યૂઝ છે. તમે આજે પોસ્ટ મૂકી એનો તમે હવાલો આપો, એ સાચી જ છે, તમે સાબિત કરો. એટલે ફરીથી આ એમની જે છે એ નોટિસ મળી ગઈ છે, બરાબર. અને બીજી વાત કરીએ તો આ સોશિયલ મીડિયાના જે નવા નિયમો હોય એની બધા ક્રિટિસાઇઝ કરી રહ્યા છે, બધા ટીકા કરી રહ્યા છે, અને એવું કહી રહ્યા છે કે હકીકતમાં અનુચ્છેદ 19 અંતર્ગત જે વિચાર અને વાણીનો સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે, બોલવાનો અધિકાર આપેલો છે, એ સરકાર છીનવી રહી છે. સોશિયલ મીડિયામાં બોલવાનો અધિકાર સરકાર છીનવી રહી છે. તો મણિપુરના જર્નલિસ્ટને અત્યારે અરજી આ નોટિસ મળી ગઈ છે કે આ, અને એનું નામ શું હતું તો કે તો આ બિલનું નામ શું હતું એ પણ તમે યાદ રાખી લો. બિલનું નામ હતું ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટરમીડિએટરી ગાઈડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ 2021. હકીકતમાં આ બિલ નહોતું પરંતુ રૂલ્સ હતા, નિયમો હતા. હવે આ બધા નિયમો માનવા પડશે. આના વિશે ઓલરેડી આપણે વાતચીત કરી ચૂક્યા છીએ, બરાબર. થયા હિન્દુમાં વાત કરેલી હતી, નો તમને ખ્યાલ હોય તો તમે એ વિડીયો લેક્ચર જોઈ લેજો. અને બાકી આની ઉપર આ બિલ જે છે, આ રૂલ જે છે, આની ઉપર હું એક બીજો તે એક અલગ સ્પેશિયલ વિડીયો લેક્ચર બનાવવાનું છું, એમાં પણ તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે, બરાબર. તો આ મિનિસ્ટ્રીને એ બધાને પત્રને એ બધું લખેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે જીટીઆરની અંદર સેસ અને સરચાર્જનો જે શેર, એનો જે ફાળો જે છે એ ડબલ થઈ ગયેલો છે. જીટીઆર એટલે શું? તો કે ગ્રોસ ટેક્સ રેવન્યુ. સરકારને કરના માધ્યમથી, ટેક્સના માધ્યમથી જે રેવન્યુ, જે આવક થાય છે, એમાં શેર અને સરચાર્જનો જે ફાળો હતો એ ડબલ થઈ ગયેલો છે. એટલે કે પહેલાં જેટલો મળતો હતો એની કરતાં વધારે મળે છે. બીજી વાત કરીએ તો સેન્ટર હેઝ ઓલમોસ્ટ ડબલ 19%. 2020-21 એને કીધો, પહેલાં એને 10% મળતું હતું. કોની અંતર્ગતથી? તો કે સેસ અને સરચાર્જની આવક પહેલાં સરકારને 10% થતી હતી, જે હવે 20%ની આજુબાજુ થઈ જશે. લીડિંગ ટુ 15મું નાણા આયોગ જે છે 280 અનુચ્છેદ અંતર્ગતનું, એણે શું કીધેલું છે? રિકમેન્ડિંગ, એણે ભલામણ કરેલી છે કે હાયર ગ્રાન્ટ ઇન એડ એન્ડ લોઅર ટેક્સ ડિવોલ્યુશન ટુ ધ સ્ટેટ્સ. રાજ્યને ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાન, જે સહાય આપવામાં આવશે એ વધારે આપવામાં આવશે, જ્યારે ટેક્સ ડિવોલ્યુશન જે છે એ ઓછું આપવામાં આવશે, એવું આ 15મા નાણા પંચે કીધેલું છે. હવે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમય અંતર્ગત આ જે સેસ અને સરચાર્જ લગાવવાનું કાર્ય જે છે, સેસ અને સરચાર્જ લગાવવાનું કાર્ય એ કેન્દ્ર સરકાર કરે છે. બંને અલગ અલગ વસ્તુ છે. સરચાર્જનો મતલબ શું થાય? સરચાર્જ એ ટેક્સ ઉપર, ટેક્સ ઓન ટેક્સ. એટલે પહેલાં તો જો બંને વસ્તુ જે છે ટેક્સ ઉપર જ લાગે, જે કુલ ટેક્સ હોય એની ઉપર લાગે, પરંતુ સેસ જે છે એ કોઈ સ્પેશિયલ વસ્તુ ઉપર હોય, સ્પેશિયલ ટોપિક ઉપર હોય, જેમ કે હેલ્થ સેસ, તો એના પૈસા જે છે એ હેલ્થ ઉપર જ વાપરી શકે. જેમ કે સ્વચ્છતા સેસ, તો એના પૈસા સ્વચ્છતા ઉપર જ વાપરી શકે, પરંતુ સરચાર્જ જે છે એના પૈસા ગમે આ વાપરી શકે, બરાબર. તો સેસ અને સરચાર્જ એ બંને પૈસા કોણ કલેક્ટ કરે છે? કેન્દ્ર સરકાર જ કલેક્ટ કરે છે. અને આનું ટેક્સ ડિવોલ્યુશન થતું નથી, મતલબ કે સેસ અને સરચાર્જ દ્વારા કેન્દ્ર સરકાર પાસે જેટલા પૈસા આવે એ પૈસા રાજ્ય સાથે વહેંચવાના હોતા નથી, એ પૈસા રાજ્ય સાથે વહેંચવાના હોતા નથી. માની લો કે સરકાર હેલ્થ સેસ લગાવ્યો, તો આનેથી 10 લાખ કરોડ રૂપિયા ભેગા થયા, તો આમાંથી એક પણ રૂપિયો રાજ્યને નહીં આપવાનો. બીજા પૈસા ઇન્કમ ટેક્સને જીએસટી નહીં બધામાં આવતો, એ બધા રાજ્યને આપવા પડે. કેટલા આપવા પડે? તો એ તો નાણાં પંચ નક્કી કરે એટલા આપવા પડે. ફાઇનાન્સ કમિશનની નિમણૂક એટલે તો કરે છે કે એ નક્કી કરે કે રાજ્યને કેટલા આપવાના અને કેન્દ્રને કેટલા રાખવાના, બરાબર. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે ભારતની અત્યારે એટલું યાદ રાખો કે સેસ અને સરચાર્જ રાજ્ય સાથે ડિવોલ્યુશનમાં એડ કરવામાં આવતો નથી. ભારતની અંદર સેસ સિસ્ટમ જોઈએ તો ધ લેટેસ્ટ ઓડિટ, અત્યારે સરકારની, કેન્દ્ર સરકારની ઓડિટ કરવામાં આવેલી હતી, એમાં ખબર પડી શું કે અબાઉટ 40% જેટલો સેસ કલેક્શન જે છે 2018-19 રિટેન્ડ ઇન ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કે 40% જેટલો સેસ છે કલેક્ટ કરવામાં આવેલો હતો ભેગો કરવા, એ હજી CFI કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે સંચિત નિધિની અંદર જ છે, હજી સુધી વપરાયેલો નથી. સેસ એટલે શું? તો સેસ જે છે ડિફરન્ટ ફ્રોમ ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ, લાઇક એક્સાઇઝ ડ્યુટી ને બીજી અલગ અલગ ડ્યુટી હોય, પર્સનલ ઇન્કમ ટેક્સ ને, આ બધી વસ્તુ કરતાં અલગ અલગ છે. સેસ ક્યારે લાગે? તો જેટલો ટેક્સ હોય એની ઉપર લાગે, ટેક્સ ઓન ટેક્સ. આને શું કહેવાય? એક્ઝિસ્ટિંગ ટેક્સ ઓન ટેક્સ. માની લેવું કે તમારી આવક ઉપર 10% ટેક્સ લાગે છે, બરાબર, 10% ટેક્સ લાગે છે, અને 2% અને 2% શું લાગે છે? અને 2% સેસ લાગે છે. તો માની લો કે તમારી આવક 100 રૂપિયા છે, તો 100 રૂપિયા ઉપર તમારો ટેક્સ જે છે કેટલો થયો? 10 રૂપિયા. તો સેસ જે છે આ ટેક્સ ઉપર લાગે, આ 10 ઉપર 2% જે છે, 10 ઉપર 2% એટલે કે 10ના 2% 0.2 પૈસાની આજુબાજુ થાય, એ તમારે સેસ લાગે, એટલે કે જે ટેક્સના પૈસા હોય એની ઉપર સેસ લાગે છે. ફોર એક્ઝામ્પલ, સ્વચ્છ ભારત સેસ જો અહીંયા વાત કરેલી છે, ભારત સરકારે ક્લીનલીનેસ એટલે કે સ્વચ્છતાની પ્રવૃત્તિ માટે સ્વચ્છ ભારત સેસ એડ કરેલો હતો. કેન્દ્ર સરકારે આના અંતર્ગત જે પૈસા આવે, બરાબર, તો કે લેવીઝને ઇન્ક્લુડિંગ ટેક્સને, આ બધા અંતર્ગત સરકાર ચાર્જને એ બધી વસ્તુ આવે. આ સેસ જનરલી પેડ બાય એવરીડે પબ્લિક. સેસ પે કોણ કરે છે? તો જનતા જે છે એની માટે પે કરે છે. બેઝિક ટેક્સ લાયબિલિટી એના અંતર્ગત અનુચ્છેદ 270 શું કહે છે? તો કે કોન્સ્ટિટ્યુશન એના અંતર્ગત સેસ ટુ બી એક્સક્લુડેડ
ફ્રોમ ધ પ્રિવ્યુ ઓફ ધ ડિવિઝિબલ પુલ ઓફ ધ ટેક્સિસ. મહત્વની વસ્તુ જો મેં તમને અત્યારે જ કીધું કે સેસ જે છે એ રાજ્યો સાથે શેર કરવામાં આવતો નથી. સેસના બધે બધા પૈસા કોણ રાખે? કેન્દ્ર સરકાર. એવું ક્યાં લખેલું છે? એવું અનુચ્છેદ 270માં લખેલું છે. બીજી વાત કરી, સેસ કેટલા પ્રકારના આવે? તો જીએસટીની વાત કરીએ તો 2017ની અંદર જીએસટી એડ આવેલો હતો, લેડ ટુ મોસ્ટ સેટિસ બીંગ ડન હવે. એટલે કે 2017માં જીએસટી આવ્યું, એના કારણે ઘણા બધા સેસ જે છે એ બધા રદ થઈ ગયેલા હતા. તેમ છતાં પણ સરકાર અમુક નવા નવા સેસ એડ કરે છે. અને અત્યારની વાત કરીએ તો માત્ર 7 સેસ જે છે એ અત્યારે જીવે છે. અત્યારે 7 સેસ છે. કહે કે સેસ ઓન એક્સપોર્ટ, એક્સપોર્ટ કરવાની વસ્તુ હોય એની ઉપર અમુક પ્રકારનો સેસ લાગે. ક્રૂડ ઓઇલ, જ્યારે ક્રૂડ ઓઇલ ખરીદીએ ત્યારે અમુક પ્રકારનો સેસ લાગે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેલ્સ, અમુક પ્રકારનો એવો સેસ કે જે હેલ્થ અને એજ્યુકેશન માટે વાપરવામાં આવે. રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, આ સેસ અંતર્ગત જે પૈસા ભેગા થાય એને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરવામાં આવે. અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર સેસ, આ અંતર્ગત જે પૈસા થાય એ પૈસા ભેગા થાય એ બધા કન્સ્ટ્રક્શન બાંધકામના મજૂરો હોય એની ઉપર વાપરવામાં આવે, એના કલ્યાણ માટે વાપરવામાં આવે. પછી નેશનલ કેલામિટી કન્ટિન્જન્સી ડ્યુટી, પછી ડ્યુટી ઓન ટોબેકો એન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ, જીએસટી કોમ્પેન્સેશન સેસ, તો અલગ અલગ પ્રકારના સેસ છે. બરાબર. નાણાં મંત્રાલય, જે નાણામંત્રી નિર્મલા સીતારામને એક નવો સેસ એડ કરેલો હતો, હેલ્થ સેસ, જે કેટલો છે? 5% એડ કરવામાં આવશે. જે મેડિકલ ડિવાઇસ ઇમ્પોર્ટ કરવામાં આવશે, એટલે કે વિદેશમાંથી જો કોઈ વ્યક્તિ મેડિકલ ડિવાઇસ, મેડિકલ રિલેટેડ યંત્ર મંગાવશે તો એની ઉપર 5% સેસ લાગશે. કયો સેસ લાગશે? હેલ્થ સેસ. અને આ 5%થી જે પૈસા ભેગા થશે એ ભારતની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે વાપરવામાં આવશે. પ્રશ્ન ઘણા બધા પૂછી શકે. કેવા પ્રશ્ન પૂછી શકે? કે અત્યારે કયો કયો સેસ જે છે એ અવેલેબલ છે. બીજો પ્રશ્ન એ પૂછે છે કે શું સેસના પૈસા રાજ્ય સાથે શેર કરવાના હોય છે? તો કે ના, નથી કરવાના. સેસના પૈસા રાજ્ય સાથે શેર નથી કરવાના, એવું ક્યાં કીધેલું છે? તો 270માં કીધેલું છે. અત્યારે કેટલા સેસ છે? નીચેનામાંથી કયો સેસ મહત્વનો છે એ બધી વસ્તુ. હેલ્થ સેસ જે છે એ કેટલા ટકા છે? તો 5% છે. એ કોની ઉપર લાગે છે? તો કે ઇમ્પોર્ટેડ મેડિકલ ડિવાઇસ ઉપર. આ બધા પ્રશ્ન પૂછાઈએ. સેસ બાબતે કયા કયા ઇસ્યુ જોડાયેલા છે એ વાત કરીએ. તો કે રિપોર્ટ બાય વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી, વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી, એણે એક રિપોર્ટ આપેલો હતો અને એણે 15માં નાણાં પંચની પેનલને આ વસ્તુ આપેલી હતી. અને ખ્યાલ આવ્યો, શું ખ્યાલ આવ્યો? કે ગ્રોસ ટેક્સ રેવન્યુ ઇન્ક્રીઝ ફ્રોમ 7% to 2% રિસ્પેક્ટિવલી. એટલે કે ટેક્સનો જે આવક હતી એની અંદર વધારો થયેલો છે. એક વર્ષની અંદર અત્યારે કલેક્શન કેટલું થયું ને એ બધું આંકડાકીય માહિતી આપેલી છે, એટલી બધી કામની નથી. તો બીજું મહત્વનો આર્ટિકલ જોઈએ તો હિમાલયન સેરો સ્પોટેડ ઇન આસામ. આસામની અંદર, ભારતનું એક રાજ્ય છે આસામ, એની અંદર પ્રથમ વખત હિમાલયન સેરો જે છે, હિમાલયન સેરો, સેરો નામનું જે વસ્તુ જે છે એ અત્યારે સ્પોટેડ જોવા મળી ગયેલું છે. આ શું છે? તો કે હિમાલયન મેમલ છે. મેમલ એટલે કે એક સસ્તન પ્રાણી છે. શું નામ છે એનું? તો કે હિમાલયન સેરો. એ જોવા મળેલું છે સમવેર બિટવીન અ ગોટ. આ કયું છે? તો કે એક તો મેમલ છે, ગોટ એટલે કે બકરી, અને એન્ટીલોપ, એન્ટીલોપ એક હરણની પ્રજાતિ છે. તો એ બંનેની વચ્ચેની આ એક વસ્તુ છે, બંનેની વચ્ચેનું એક મેમલ છે. એ બંને જેવું લાગતું હોય, બરાબર, બંનેના લક્ષણો ભેગા થઈ અને જે સસ્તન બને, મેમલ બને, એનું નામ શું છે? હિમાલયન સેરો. ક્યાં જોવા મળે છે? અત્યારે આસામમાં જોવા મળેલું છે કે આસામની અંદર એને સ્પોટ કરવામાં આવેલું છે. અ કપલ ઓફ નેચર ગાઈડ્સ હેડ સ્પોટેડ હિમાલયન સેરો, અ ગોટ એન્ટીલોપ. આનું બીજું નામ શું છે? તો કે અ ગોટ એન્ટીલોપ, એટલે કે બકરી અને એન્ટીલોપ, હરણ, એ બંનેના મિશ્રણથી જે બનેલું એનું નામ શું? હિમાલયન સેરો. 950 કિલોમીટર માનસ ટાઈગર રિઝર્વની અંદર ડિસેમ્બર 3ની આજુબાજુ જોવા મળેલું હતું. આ ક્યાં જોવા મળે છે મોટેભાગે? તો કે હાઈ એલ્ટિટ્યુડ ડ્વેલર, ડ્વેલર એટલે રહેવાસી. આ મોટેભાગે ઊંચાઈવાળી જગ્યાએ રહે છે. કોણ? તો કે હિમાલયન સેરો જે છે એ ઊંચાઈવાળી જગ્યાએ રહે છે. હાઈ એલ્ટિટ્યુડ ડ્વેલર યુઝવલી ફાઉન્ડ ઇન 2000 થી 4000 મીટર ઊંચાઈ હોય અહીંયા જોવા મળે છે. અને વાઇલ્ડ ડોગની એની સાથે જોવા મળે છે. એડમિનિસ્ટ્રેશને અત્યારે કન્ફર્મ કરેલું છે કે હિમાલયન સેરો જે છે એ ભૂતાન અને આસામની બોર્ડર જે છે અહીંયા માનસ નેશનલ પાર્કની અંદર જોવા મળેલું છે. આ બધી જગ્યાએ જોવા મળેલું છે. ધ સેરો હેઝ બીન સ્પોટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમ વખત અત્યારે આસામની આજુબાજુ એ જોવા મળેલું છે. આપણી માટે મહત્વનું શું છે? તો આપણે થોડું આ હિમાલયન સેરો જે છે એના વિશે જાણીએ. તો હિમાલયન સેરો રિસેમ્બલ્સ આ ક્રોસ બિટવીન, આ શું છે? તો કે સંકરણ, બંનેની જેવું લાગે છે. તો કે ગોટ જેવું, ડોંકી જેવું, કાવ જેવું અને પિગ જેવું. બાકી મેઇન વસ્તુ જોઈએ તો ગોટ એટલે કે બકરી જેવું, અને એન્ટીલોપ, એન્ટીલોપ એટલે કે એક હરણનો પ્રકાર છે એની જેવું લાગે છે. ગોટ, ડોંકી, પિગ અને કાવ આ બધા જેવું લાગે છે. ઇટ્સ મીડિયમ સાઇઝ, મધ્યમ સાઇઝનું હોય છે. મેમલ હોય છે, સસ્તન હોય છે. લાર્જ હેડ, હેડ મોટું હોય છે. થીક નેક, પાતળી ગરદન હોય છે. શોર્ટ લિમ્બ ને એ બધું એનું વર્ણન કર્યું છે. ધેર આર સેવરલ સ્પીસીસ ઓફ સેરો, સેરોની અલગ અલગ પ્રકારની પ્રજાતિ છે કે જે એશિયાની અંદર જોવા મળે છે. હિમાલયન સેરો ઓર કેપ્રિકોર્નિસ સુમાત્રિયન્સ આ એનું નામ છે. ઓરિજિનલ નામ એનું શું છે? તો કે કેપ્રિકોર્નિસ સુમાત્રિયન્સ થાર ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ, આ માત્ર હિમાલયના પ્રદેશમાં જોવા મળે છે. વિધાનવાળા વાક્યમ પૂછાઈ જાય તો કે માત્ર હિમાલયન પ્રદેશમાં જોવા મળે છે. ટેક્સોનોમિકલી આ સબ સ્પીસીસ છે, એટલે કે ઉપપ્રજાતિ છે. કોની? તો કે મેઇનલેન્ડ સેરો, સેરો જે છે એ મેઇનલેન્ડ જમીન ઉપર જોવા મળે છે. હિમાલયન સેરો જે છે એ હર્બી વરસ છે. આ શું છે? હર્બી વરસ, ઘાસ ખાવાવાળું પક્ષી, ઘાસ ખાવાવાળું મેમલ એટલે કે સસ્તન પ્રાણી છે. ધે આર ટિપિકલી ફાઉન્ડ 2000 થી 4000 મીટરની ઊંચાઈ ઉપર જ જોવા મળે છે. નોન ટુ બી ફાઉન્ડ ઇસ્ટર્ન, સેન્ટ્રલ અને વેસ્ટર્ન હિમાલયમાં જોવા મળે છે. મધ્ય, પૂર્વ અને પશ્ચિમ હિમાલયમાં જોવા મળે છે, પરંતુ ટ્રાન્સ હિમાલયમાં જોવા મળતા નથી. એટલે કે હિમાલયની પહેલી પાર જોવા મળતા નથી. વાત કરીએ કે ટ્રાન્સ હિમાલયન માઉન્ટેન રિજન્સ, તિબેટ હિમાલયનમાં એ બધા જે છે એ વાત કરીએ તો અહીંયા જોવા મળતા નથી. હવે કન્ઝર્વેશન સ્ટેટસ જોઈએ તો IUCN પ્રમાણે આ જે સેરો જે છે એ વલનરેબલની અંદર આવે છે અને સાઇટ્સની અંદર એપેન્ડિક્સ 1માં આવે છે. અને ભારતનો જે કાયદો છે ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો એના શેડ્યુલ 1માં આવે છે, એટલે કે હાઇએસ્ટ લેવલનું પ્રોટેક્શન.
તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થા હાર્દિક સાથે.